નમસ્કાર આજે તારીખ બાર નવેમ્બર બે હજાર બાવીસ શનિવારના રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા એક નવા જ પ્રકલ્પ પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે આજના માન્ય વક્તા શ્રી માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ અને માન્યશ્રી પઢિયાર સાહેબને વિનંતી આવો અને મંચ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા દસ વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથી સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે તેમજ છેલ્લા પાંચ વર્ષથી શબ્દચૂતી શીર્ષક હેઠળ દર મહિને ઘાયત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત સંસ્કૃત પર હોય પ્રદૂષણ સાહિત્ય પર્વ ગુજરાતી આત્મકથાને એકસો પચાસ વર્ષની ઉજવણી અને પુસ્તક પરિચય આજની પેઢી નહીં પણ આવતીકાલની વીસ વર્ષ પછીની યુવા પેઢી આપણી ભાષાના શિષ્ટ સાહિત્ય જે સર્જકોએ રચ્યું છે એનો પરિચય થાય એ સર્જકનો અને એમણે જે કરેલું સર્જન છે એમનો પરિચય થાય માત્ર ને માત્ર એ આશયથી આ પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજે સાહિત્ય સર્જક શામળકૃત ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા વિશે માન્યશ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક અખો એનું પુસ્તક અખે ગીતા વિશે માન્યશ્રી દલપતભાઈ વઢિયાર વક્તવ્ય આપશે નરેશભાઈ વેદ આપ જાણો છો તેમ વલ્લભ વિદ્યાનગરથી અહીંયા ખાસ સમય ખર્ચીને પૂરા સ્વાધ્યાય સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે અને દલપતભાઈ ગાંધીનગરથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે બંને સર્જકો મધ્યયુગના તમામ સર્જકો કોઈ પણ સર્જક હોય તો એના વિશે બહુ અધિકૃત રીતે સરસ રીતે વાત મૂકી આપે એવા વિદ્વાન વક્તાઓ આપણને સાંભળે છે એનો આનંદ છે બંને વક્તાઓના વંદન અને સ્વાગત છે સૌ પ્રથમ માન્ય શ્રી નરેશભાઈ વેદ સામળકૃત ચંદ્રચંદ્રાવતીની વાર્તા વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ કૃત અખે ગીતા વિશે માન્ય શ્રી દલપતભાઈ પઢિયાર વક્તવ્ય આપશે બંને વક્તાઓ વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી કાર્યક્રમ શરૂ થયા પહેલાં આપણે વક્તાઓનું સ્વાગત કરીશું હું માન્ય શ્રી મધુસૂદનભાઈ પટેલને વિનંતી આપ આવો અને નરેશભાઈ વેદનું સ્વાગત આપ આવો અને દલપતભાઈ પઢિયારનું સ્વાગત આભાર મંત્રી સુધીભાઈ આભાર ભદ્રાબેન તો સૌ પ્રથમ શ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે અને ત્યારબાદ દલપતભાઈ પઢિયાર વક્તવ્ય આપશે અગાઉ કહ્યું એમ બંને વક્તવ્યો વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એ આપણાથી ચૂકાય નહીં તો હું શ્રી નરેશભાઈ વેદની વિનંતી કરું આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો સ્વાગત છે સર નમસ્કાર ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પુસ્તક પરિચય શ્રેણી અંતર્ગત આજે આપણે જે વાત કરવાની છે એ કૃતિ મધ્યકાલીન પદ્યવાર્તાનો બહુ જ મોટો જાણીતો કવિ શામળ એની ચંદ્રાવતીની વાર્તા એ કૃતિ વિશે આપણે વાત કરવાની છે આપણે એને ત્રણ ભાગમાં જોઈ લઈશું આખી વાત એમાં પહેલો ભાગ આપણે જે લઈશું તે સાંભળનો થોડો ટૂંકો પરિચય લઈએ ત્યાર પછી જે સ્વરૂપમાં એણે કામ કર્યું છે વાર્તા એનો થોડો ટૂંકો પરિચય લઈએ અને કૃતિનો પરિચય લઈ લઈએ આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું ને આપ સૌને ઉદ્બોધીને મને બહુ પરમ આનંદ છે કે દલપતભાઈ પણ સાથે છે ઘણા લાંબા વખતે અમે મળી રહ્યા છીએ અને આપ સૌને મળવાનું પણ સદભાગ્ય બહુ લાંબા સમય મળી રહ્યો છે અગાઉ બે ત્રણ વખત હું આવી ગયો છે આ વ્યાખ્યાન શ્રેણીમાં આજે ફરી એક સુંદર મોકો છે સૌથી પહેલી વાત આપણે જે જોવા માગીએ છીએ તે એ છે કે આપણે અત્યારે એકવીસમી સદીમાં ઊભા છીએ પણ આપણું જે મધ્યકાલીન સાહિત્ય છે એ બારમી સદીથી આરંભાયેલું ઘણાના મનમાં સવાલ ઊભો થતો હોય છે કે જ્યારે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ શીખવવામાં આવે ભણાવવામાં આવે ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસથી અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને આધુનિક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવામાં આવે છે પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કેમ ભણાવવામાં આવતો નથી આ બહુ અગત્યનો સવાલ છે ઘણા ઇન્ટરવ્યૂમાં પણ પૂછાય છે અને વિદ્યાર્થીઓને ખબર નથી હોતી રસિકોને ખબર નથી હોતી એનું કારણ એ છે કે પ્રાચીન યુગમાં ગુજરાતી સાહિત્ય ઉપલબ્ધ નહોતું ઇતિહાસની દૃષ્ટિએ ઈસુની પહેલી સદીથી દસમી સુધી દસમી સદી સુધીનો જે સમય છે તેને પ્રાચીન યુગ કહેવાય અગિયારમી સદીથી શરૂ થતો અને ઓગણીસમાં શતકના પૂર્વાર્ધમાં પૂરો થતો બીજો વિભાગ તેને આપણે મધ્યયુગ કહીએ છીએ અને ઓગણીસસો પચાસ પછીથી શરૂ થતો જે સમયગાળો છે તેને આપણે અર્વાચીન યુગ કહીએ છીએ અનુઆધુનિક યુગ ઓગણીસો એંસી પછી આપણે ગણીએ છીએ તો આ આધુનિક યુગ અનુઆધુનિક યુગ તો હજી હમણાં શરૂ થાય આધુનિક યુગ ઓગણીસો એંસી પછી આપણે ત્યાં શરૂ થાય છે એટલે ગુજરાતી સાહિત્યમાં પ્રાચીન સાહિત્ય નથી કારણ કે પહેલી સદીથી દસમી સદી સુધી કોઈ ગુજરાતી કૃતિ કોઈ સર્જકની આપણને ઉપલબ્ધ થઈ નથી સૌથી પ્રથમ જૂનામાં જૂની કૃતિ મધ્યયુગ દરમિયાન જે આપણને પ્રાપ્ત થઈ તે બારમી સદીમાં થઈ બાહુબલી રાસ નામે અને આપ જાણો છો તેમ મધ્યયુગ એ યુરોપમાં અંધકાર યુગ હતો આપણે ત્યાં અંધકાર યુગનો તો એન્લાઇટનમેન્ટનો યુગ હતો પ્રકાશનો યુગ હતો આ હું એટલા માટે કહું છું બહુ સભાનપણે કહું છું કે આમ તો વિધર્મીઓ અને વિદેશીઓના ધાડાને ધાડા આપણા આ સમય દરમિયાન ઉતરી આવ્યા હતા આ સદીઓ દરમિયાન આપણી ઉપર મુગલો આવ્યા પારસીઓ આવ્યા અને અંગ્રેજો પણ આવ્યા અને ખૂબ બધું થયું છે આપણે ત્યાં ઇતિહાસમાં આપણે જવું નથી પણ તેમ છતાં બહુ મોટી અને સુંદર વાત એ થઈ કે માત્ર ગુજરાતમાં નહીં ભારતભરમાં આ મધ્યયુગ દરમિયાન ખૂણે ખૂણે રાજ્ય રાજ્ય પ્રાંતે પ્રાંતે બહુ જ મોટા ગજાના સંત કવિઓ પેદા થયા એક પણ આપણો ખૂણો ખાલી ન હોય એવી સ્થિતિ છે પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ ઉત્તરમાં જાઓ દક્ષિણમાં જાઓ તો આ વિધર્મીઓ અને વિદેશીઓના આક્રમણને કારણે અને એના શોષણને કારણે આપણી જે ચેતનાની વાટ હતી એ મૂર્જાઈ ન જાય એને મેસ ન લાગે એ માટે આચાર્યો અને આ કવિઓએ બહુ મોટું કામ કર્યું છે તમને ખ્યાલ હશે કે શંકરાચાર્ય મહારાજ વલ્ભાચાર્યજી રામાનુજાચાર્યજી મધવાચાર્યજી નિમ્બારકાચાર્યજી વિજ્ઞાન ભિક્ષુ આ બધા જ લોકો આખા દેશનું પરિભ્રમણ કર્યું છે દક્ષિણમાં જન્મેલા આદિશંકરાચાર્ય મહારાજ પોતાનો પ્રાણ છોડે છે આશે તું હિમાલયમાં ઉત્તરમાં અને વલ્ભાચાર્ય મહારાજ તેલંગાણાના બ્રાહ્મણ દેશમાં પાંચ વાર પરિક્રમા કરે છે અને ભાગવત સપ્તાહો કરે છે એની પાછળનો હેતુ આ છે જે જમાનામાં સ્કૂલો નહોતી અથવા તો રડીખડી હતી જે જમાનામાં વિદ્યાપીઠો નહોતી આપણે ત્યાં શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિ જાજી થઈ નહોતી શકતી એવે સમયે લોકોને સંસ્કાર આપવાનું કામ શિક્ષણ આપવાનું કામ વિનય વિવેક શીખવવાનું કામ આ લોકોએ કર્યું છે આ આચાર્યો અને સંતો જે છે તે આપણા જંગમ પતંગિયાઓ છે આપણા સ્તંભો છે જેણે આપણા પથને ઉજ્જવળ કર્યો છે અને આપણી ચેતના બુજાઈ ન જાય એ માટેના દર્શક પ્રયાસો કર્યા છે અને એટલા માટે થઈને આપણા એ કરવાચીન કવિ જે સાહિત્ય એકેડેમી દિલ્હીના વિજેતા હતા જ જગદીશ જોશીએ એક બહુ સુંદર કાવ્ય લખ્યું છે એનાથી આરંભ કરો આપને ખ્યાલ આવશે કાવ્યનું શીર્ષક છે ભિન્ન અને શરૂ થાય છે ઓચિન તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધપ ઓચિન તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ કોઈ કે બૂમ પાડીને એમ કહ્યું કે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા નરસિંહ મીરા સુરદાસ તુલસીદાસ નાનક રહીમ કબીર ક્યાં છો અલ્યા સુરદાસ તુલસીદાસ નરસિંહ મીરા નાનક રહીમ કબીર ક્યાં છો કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો બાજુની રૂમમાંથી નીકળીને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે જે કહ્યું કલ્યા ગિરધર અલ્યા ગિરધર ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ અને હવે તેની ત્રણ પંક્તિઓ અદ્ભુત છે ત્યારથી મારા માળામાં મારી ચાલીમાં મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે ત્યારથી મારા માળામાં મારી ચાલીમાં મારા દેશમાં મીણબત્તીની શોધા શોધ ચાલે છે કાવ્ય પૂરું થઈ ગયું અને શીર્ષક છે છિન્નબેન પહેલી વાર મેં વાંચ્યું હું બહુ વિચારમાં પડી ગયો કે આ કવિ કેમ આવી વાતો કરે છે સાન ભાન ગુમાવીને વાત કરતા હોય એવું લાગે છે ફ્યુઝ જાય તો આ બધા ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ થઈ જાય માઇક ન કામ કરે લાઇટ કામ ન કરે એસી પંખો કામ આપણે સમજીએ છીએ તો કોઈ ઇલેક્ટ્રિશિયનને કે વાયરમેનને બોલાવવાનું હોય આ નરસિંહ મીરા નાનક રહીમ કબીર સુરદાસ તુલસીદાસને કેમ બોલાવે છે અને બીજી બાજુ બાજુની રૂમમાંથી કોઈ રક્ષાબેન દક્ષાબેન સવિતાબેન કવિતાબેન નીકળતા નથી મીરાબેન જ નીકળે છે અને એ મીરાબેન પાછા એમ કહે છે કે મીણબત્તી લાવ અને છેલ્લે પાછી વાત આવે છે કે મીણબત્તીની શોધાશોધ ચાલે છે તો મીણબત્તી એટલો બધો દુર્લભ પદાર્થ છે બજારમાં જઈએ દર ચોથી દુકાને મીણબત્તી મળે અરે ઘરમાં થોડા ખાંખા ખોડા કરીએ ને તો એ મીણબત્તીનો ટુકડો ઘરમાંથી એ નીકળે અને ફ્યુઝ જાય તો એ કંઈ બહુ જ મોટો ટેકનિકલ પ્રોબ્લેમ નથી એક નાનકડો વાયરનો ટુકડો લઈને આપણે જાતે ફ્યુઝ જોડી શકીએ છીએ અને છતાંય કવિ આવી કેમ વાત કરે છે અને શીર્ષક છિન્નભિન્ન કેમ આપ્યું છે પછી વિચારતા આપણને ખ્યાલ આવે છે કે આ તો કવિતા છે અને કવિતા સ્વભાવોક્તિ હોતી નથી કવિતા વક્રોક્તિ હોય છે કવિને જે કહેવું હોય ને ઢાંકીને સંતાડીને સંગોપીને તીરછી રીતે આડકતરી રીતે કહે એટલે આ કવિ આડકતરી રીતે આપણને સૂચવવા માગે છે અને શું સૂચવવા માગે છે કે આ કોઈ ઇલેક્ટ્રિકના ફ્યુઝ ગયાની વાત નથી આ વાત જીવનનો ફ્યુઝ ચાલ્યો ગયો છે એની છે જીવન હોય અને ચૈતન્ય ન હોય મધુવન હોય અને માધવ ન હોય તો શું પરિસ્થિતિ થાય એવી સ્થિતિ વખતે ફરીથી ચેતનાનો તાર કોણ જોડી આપે ભગવાને તો આપણને શ્રીમુખે કહ્યું હતું ભગવદ્ ગીતામાં કે યદા યદા હિ ધર્મશ્ય ગ્લાની ભવતી ભારત જ્યારે ધર્મની ગ્લાની થશે અધર્મનો ઉદય થશે સજ્જનોને બધાને પીડવામાં આવશે ત્યારે હું આત્મા શરીર ધારણ કરીને આપની વચ્ચે આવીશ સંભવામી યુગે યુગે એ બધું કહ્યું હતું આવતો નથી અને આપણી સ્થિતિ અત્યારે જીવનનું વસ્ત્ર ફાટીને ગાભા જેવું થઈ ગયું છે તાર તાર થઈ રહ્યું છે આપણે બધા એમ માનીએ છીએ કે આપણે જીવી રહ્યા છીએ પણ આપણે પોસ્ટમસ લાઈફ જીવી રહ્યા છીએ મરણોત્તર જીવન જીવી રહ્યા છે ફિઝિકલ સેન્સમાં આપણે બધા જીવીએ છીએ સ્પિરિચ્યુઅલ સેન્સમાં વી ઓલ આર ડેડ આધ્યાત્મિક અર્થમાં આપણે બધા જ અવસાન પામી ચૂકેલા અને મરણોત્તર જીવન જીવતા હોય એવી આખી આપણી સ્થિતિ છે ને એટલે તો સુરેશ દલાલીના એક કાવ્યમાં ગાઈને કહ્યું હતું કે અમે નાયલોન વંશી પ્લાસ્ટિક વંશી રોક વંશી વંશી ટોક એમે વિનાના વિનાની અમે એક ખંડમાંથી બીજા ખંડમાં આસાનીથી જઈ શકીએ છીએ આનંદને ઓઢી શકીએ છીએ અને શોકને પહેરી શકીએ છીએ અમે આજ નહી કાલ છીએ માછલી નહીં જાળ છીએ હવે તમે જુઓ કે કેવી કૃતક જિંદગી આપણે અત્યારે જીવી રહ્યા છીએ કેટલી બનાવટી કેટલી દંભી કોઈના રિસેપ્શનમાં જતા હોય તો આપણો જ ગગો પરણતો એટલા આનંદથી આમ માલીને બની ઠનીને જઈએ છીએ અને કોકના ઉઠામણાં કે બેસણામાં આપણે જતા હોય તો જાણે કે એકદમ ગમગીન ગ્લાની ભરેલો ચહેરો રાખીને આપણે જઈએ છીએ કોઈની પાસે અસલી ચહેરો પણ નથી બૈશ મોરા પહેરીને આપણે બધા ફરીએ છીએ એવી જે સ્થિતિ છે ને એટલે સુરેશ જોશી જે વાતે વાતે કહેતા હતા કે આપણે એજ ઓફ ડિકેડન્સમાં જીવીએ છીએ ક્ષિષ્ણુતાનો આ જમાનો છે જ્યાં સંબંધ મરતો જાય છે જ્યાં ભાષા મળતી જાય છે જ્યાં પ્રેમ મરતો જાય છે બધું મળતું જાય છે તો એવા જમાનામાં આપણે જીવીએ છીએ એની કવિ વાત કરે છે કે બધું છિન્ન ભિન્ન થતું જાય છે તો કોણ એ ફાટેલા જીવન વસ્ત્રને બખિયા ભરીને પાછું અખંડ કરી આપે એ કોઈ સામાન્ય માણસની તાકાત નથી ને એટલે સુરદાસ તુલસીદાસ નાનક રહીમ કબીરને યાદ કરે છે કે જે સાચું ચૈતન્ય આપી શકે અને એટલે જ મીરાબેન કાવ્યમાં આવે છે કેમ કે એ કમિટેડ છે એને કંઠી બાંધેલી છે મેરે તો ગિરધર ગોપાલ ન કોઈ એને ખબર છે કે હું બોલાવું ને ના આવે એ વાતમાં માલ નથી એને આવવું જ પડે અને એટલે કહે છે કે મીણબત્તી તો લાવ ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ અને મીણબત્તી એક પ્રતીક બનીને કાવ્યમાં આવે છે શું છે આ મીણબત્તી 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 નથી અહીંયા પણ આપણે આપણા અત્યારના જીવનમાં ગુમાવી દીધેલા ઇથોઝ આચારો ગુમાવી દીધેલા આઈડિયલ્સ આદર્શો ગુમાવી દીધેલા વેલ્યુઝ મૂલ્યો ગુમાવી દીધેલી ટ્રેડિશન્સ પરંપરાઓ એનું પ્રતિક બનીને મેળબત્તી આવી છે જે આચારો આદર્શો મૂલ્યો અને જે પરંપરાઓ આપણે ગુમાવી બેઠા છીએ અને નવી પેદા કરતા આપણને આવડતી નથી એવી આપણી અત્યારની જે વર્તમાન જીવનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું પ્રતિક બનીને મેળબત્તી આવી છે ને એટલે બચારા છિન્ન ભિન્ન શીર્ષક આપે છે છિન્ન ભિન્નનો અર્થ છે વેર વિખેર અસ્તવ્યસ્ત અંગ્રેજીમાં જેને ટોપ સીટર બી કહીએ છીએ બધું ઊંધું છતું થઈ ગયું એવું જે ઉમાશંકર જોશીએ વિશ્વ શાંતિ સૌથી પહેલું કાવ્ય લખ્યું અને આવો શુભમંગલનો કવિ ગાતો હતો ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો ત્યાંથી એની શરૂઆત થઈ હતી એ જ ઉમાશંકર ઓગણીસો અડસઠની અંદર કાવ્ય લખે છે હું છિન્ન ભિન્ન છું હું એક કેન્દ્ર થવા મથી રહેલ ક્લીન છું હું છિન્ન ભિન્ન છું આવડો આપણો મૂર્ધન્ય કવિ એ પણ છિન્ન ભિન્નતાની સંવેદના સાથે આ દુનિયામાંથી વિદાય થયો હતો તો આવી આખી જે આપણા જીવનની પરિસ્થિતિ છે છતાંય આપણો દેશ હાર્યો નથી ભાંગ્યો નથી તૂટ્યો નથી એનું કારણ પોલિટિકલ યુનિટી નથી રાજકીય એકતા આજે નથી આપણા દેશમાં ને ભૂતકાળમાંય ક્યારેય નહોતી અને છતાંય આ દેશ તૂટ્યો ભાંગ્યો નથી વિખરાયો નથી એનું કારણ સાંસ્કૃતિક એકતા છે કલ્ચરલ યુનિટી છે અને એ કલ્ચરલ યુનિટી જેણે બાંધી આપી છે એ આચાર્યોએ બાંધી આપી છે અને આ સંત કવિઓએ બાંધી આપી છે તો આ આખો આપણો એન્લાઇટનમેન્ટ યુગ હતો મધ્યયુગ છે તે અને એ મધ્યયુગમાં સદભાગી છે આપણા કે નરસિંહ થયા મીરા થયા અને જ્ઞાનનો ગર્વો વડલો એવો આપણો અખો થયો સત્તરમી સદી સુધીમાં તો આવા ત્રણ મોટા ગજાના કવિઓ આપણને પ્રાપ્ત થયા છે અને અઢારમી સદીમાં મોટું કામ કરે છે તે આપણો શામણ ભટ્ટ છે શામણ ભટ્ટનો જન્મ ક્યારે થયો અને અવસાન ક્યારે થયું એની કોઈ તારીખો તિથિઓ આપણને મળતી નથી પણ એની કૃતિઓમાંથી જે પુરાવા મળે છે જોતાં એમ લાગે છે કે સત્તરમી સદીના અંતિમ દશકમાં એનો જન્મ થયો હશે અને એનું મુખ્ય બધું જે સૃજનનું કામ થયું છે અઢારમી સદીમાં થયું છે અને અઢારમી સદીમાં એની છેલ્લી જે કૃતિ આવી એ કૃતિ પછી બે પાંચ વર્ષમાં એ અવસાન પામ્યો હશે તો એનું મુખ્ય જે કામ છે તે બધું અઢારમી સદીનું છે ત્રણસો વર્ષ પછી આપણે આના વિશે વાત કરી રહ્યા છીએ આપણે એકવીસમી સદીમાં છીએ ત્રણસો વર્ષ પહેલાં આ સર્જાયેલું છે અને ત્રણસો વર્ષ પહેલાં એણે જે સર્જન કર્યું છે તે જુદી કેળી કંડારીને કર્યું છે આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે પદોમાં છે ધોળોમાં છે આખ્યાનોમાં છે ફાગુઓ રૂપે છે રાસાઓ રૂપે છે પ્રબંધો રૂપે છે ચરિતો રૂપે છે કક્કા છક્કા બા રખડીઓ એ બધા રૂપે છે ટબ્બા રૂપે છે પણ આ માણસે જે પ્રસંદ કર્યું જે માધ્યમ તે પદ્ય વાર્તાનું છે એક નવી દિશા ખોલે છે આપણે ત્યાં એવું નથી કે આરંભ એ પહેલો જ પ્રારંભક છે અને એ આદિવાર્તાકાર છે એવું નથી સૌથી જૂની વાર્તા આપણને આજે જે પ્રાપ્ત થઈ છે મધ્યયુગમાં એ જૈન કવિની છે જૈનો એ પુષ્કળ વાર્તાઓ લખી છે કેવળ હું એક મોટો પ્રોજેક્ટ લઈને કામ કરતો હતો ઓગણીસો સત્યાસીમાં યુજીસીનો કેરિયર એવોર્ડ માટે એ વખતે મારો વિષય જ એ હતો એન ઇનડેપ સ્ટડી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર પ્રાચીન ભારતીય વૃત્તાંતાત્મક સાહિત્યનો આખો ઇતિહાસ જ્યારે હું તૈયાર કરતો હતો ત્યારે મેં જોયું કે સેંકડોની સંખ્યામાં જૈન કવિઓએ વાર્તાઓ લખી છે એ મેં બધી સંગ્રહી રાખી છે મારી પાસે ત્રણસોથી વધારે જૈન વાર્તાઓના સાર છે સંક્ષેપ છે તો પહેલી જૈન વાર્તા પછી જૈન કવિઓની એક આખી પરંપરા જેણે પુષ્કળ વાર્તાઓ લખી છે ને એવી જૈનતરોએ લખી છે અને એમાં નરપતિ ગણપતિથી માંડીને આપણે શામળ સુધી આવીએ છીએ તો શામળ તો એમાં સર્વોચ્ચ છે આપણે જેમણે જેમણે વાર્તાઓ લખી છે અસાયિત હોય કે બીજા કોઈ હોય એ બધાની અંદર મધુસૂદનને લખી છે બીજાએ લખી છે ઘણાએ લખી છે પણ આ માણસે છે તે જેમ આખ્યાનમાં પ્રેમાનંદે ગજુ કાઢ્યું એમ પદ્ય વાર્તામાં આપણે ત્યાં સૌથી વધારે ગજુ કાઢ્યું છે તે શામળે કાઢ્યું છે આ શામળ આપણો અમદાવાદનો ગોમતીપુરનો એ વખતે એને પેઠણપુર કહેવાતું હતું ગોમતીપુર એનું નામ નહોતું આજનું ગોમતીપુર ત્યારનું પેઠણપુર છે ને એમાં શ્રીમાળી ગોડ બ્રાહ્મણ અને એ માણસ બ્રાહ્મણ એટલે એની અટક તો સામળ ભટ્ટ એ લખે છે એ તો કથા કહેવાની રીત છે એટલે જેમ પ્રેમાનંદ ભટ્ટ લખે છે એમ ભટ્ટ લખે એમ અટક ત્રિવાળી છે ત્રવાડી એ ત્રવાડી અટકવાળો આ જે છે તેણે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ જૂની ગુજરાતી બધાનો ઊંડો અભ્યાસ કર્યો છે સંસ્કૃત કથાઓ પાલી કથાઓ અપભ્રંશ કથાઓ એનો પણ બહુ સુંદર અભ્યાસ કર્યો છે અને એક તેજસ્વી ગુરુ પાસે કર્યો છે એનું નામ છે નાનાભાઈ ભટ્ટ આ નાનાભાઈ ભટ્ટની પાસે સંસ્કૃત ભણ્યા છે આ બધું શીખ્યા છે વાંચ્યા છે આ બધું સમજવાનો એણે પ્રયત્ન કર્યો છે વારે વારે એને અંજલી આપે છે ઘણી કૃતિઓમાં એ અંજલી આપે છે નાનાભાઈ ભટ્ટને અને પછી પ્રેમાનંદની જેમ એણે પણ આપણી પૌરાણિક કથાઓને આધારે જે રસભર્યા આખ્યાનો જે રજૂ કરતા હતા પ્રેમાનંદ અને બીજા માણભટ્ટો એવી રીતે શરૂ કરી કથા પણ તમે જાણો છો કે એક બાજુ આમ અમીર વર્ષણ રાજ જેમ આપણા નાના લાલ ઉગ્યા હતા અને કાંત ઉગ્યા હતા એવી રીતે મધ્ય યુગમાં પ્રેમાનંદ ઉગ્યા હતા કે પ્રેમાનંદની એટલી પ્રતિભા હતી છવાઈ ગયા હતા પ્રેમાનંદ એની સામે આ ટકી શકે નભી શકે એવી સ્થિતિ નહોતી એટલે એણે આખ્યાનોથી શરૂઆત કરી પણ જમાવટ ન થઈ ફાવટ ના આવી પ્રેમાનંદની જેમ એટલું જ નહીં કેટલાક બીજા માણભટ્ટોની ઈર્ષાનો ભોગ પણ બનવો પડ્યું એને અને પછી એ વિચારે છે કે મારે કંઈક જુદું કરવું પડશે હું આ રીતે આખ્યાનોમાં કથા નહીં કરી શકો પૌરાણિક કથાને બદલે મારે કંઈક ગીજું અને એણે પુષ્કળ વાંચન કર્યું હતું જૈન કથાઓનું વિશેષ વાંચન કર્યું હતું એટલે એને યાદ આવ્યું કે રસ ભરેલી વાર્તા કહું તો કેવું એ વખતે ભવાઈનો યુગ હતો અને ભવાઈ રાતોની રાતો ચાલે ને લોકો બહુ આનંદ માણે કારણ કે બીજા સાધનો નહોતા મનોરંજનના નાટક નહીં સિનેમા નહીં ક્લબ નહીં રેસ્ટોરાં નહીં અને આજની જેમ છે તે ઇન્ટરનેટ નહીં આ બધું તો કંઈ હતું નહીં તો મનોરંજનનું એકમાત્ર સાધન છે તે રાત આખી ચાલતી સમયે સમયે ભજવાતી ભવાઈના વેશો હતા તો એણે વિનંતી કરી કે ભાઈ હું મારી કથા કરું એટલો સમય જો તો આપણે સમયનું એડજસ્ટમેન્ટ કરીએ તો કેવું સારું પણ કોઈ ભવાઈએ એ વાત સ્વીકારી નહીં એટલે પછી એને થયું કે હવે મારે કંઈક એવું જ કરવું પડશે કે જેને પરિણામે લોકો મારી કથામાં આવતા થાય અને આ લોકો છે એણે મને વિનંતી કરવા આવવું પડે અને એટલે એણે વાર્તા ઉપર હાથ જમાવ્યો હવે આ પદ્ય વાર્તાનું સ્વરૂપ સેમાંથી એને હાથ લાગ્યું વીર વિક્રમની વાત એણે સોચી આપણે જાણીએ છીએ આપણે નાના હતા ત્યારે આપણા દાદા દાદી પોતાના ખોડામાં સુવડાવીએ અને રાજા વીર વિક્રમ પરદોપ ભંજન એની કેટલી બધી વાર્તાઓ આપણને કહેતા હતા એને થયું કે આ બહુ રસપ્રદ એવું આખું મોટિવ છે આને લઈને જો વાર્તા કહેશું ને તો શ્રોતાઓ છે તે પડાપડી કરતાં આવવાના છે અને પછી આપણો જમાનો આવવાનો છે એટલે એણે પદ્ય વાર્તાઓ છે કહેવાનું શરૂ કર્યું હવે એ પદ્ય વાર્તાનું સ્વરૂપ આજની ટૂંકી વાર્તા જેવું નથી વાર્તા છે તો મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે કથ્ય અને શ્રાવ્ય બે પ્રકારનું છે કહેવાય સામે બેસીને સાંભળ પોતે કહે અને સામે શ્રોતાઓ બેસીને સાંભળે જેમ કાંજી બુટા બારોટ વાર્તા કરતા હોય અને આપણે સાંભળતા હોય વહતા ભાભાની વાર્તા એવી રીતે આ સાંભળ છે તે ક્યાં બેસીને કરતો હતો ખેડા જિલ્લાના સિંહુજમાં અમદાવાદથી એ સિંહુજ એટલા માટે પહોંચ્યો કે રખીદાસ નામના એક પાટીદાર સિંહુજના એમણે એને નિમંત્ર્યો સામળ સામળભટ્ટને ઇન્વાઈટ કર્યા અને એણે ત્યાં પોતાની વિશાળ એવી જે ખેતીની જગ્યા હતી એમાંથી જગા ફાળવી એટલે આર્થિક રીતે એને નિશ્ચિત કરી દીધા કમાવાની ચિંતા એને રહી નહીં એટલે સિંહુજની અંદર એ સ્થાયી થયા અને રખીદાસની ડેલીએ બેસીને કે ગામને ચોરે બેસીને એણે કથા કહેવાનું શરૂ કર્યું હવે માતર તાલુકાના એક નાનકડા સિંહુજ ગામની અંદર આ માણસ વાર્તા બેઠો બેઠો કે અને એવી રસ જમાવટ કરવા માંડો એવી રસ જમાવટ કરવા માંડો કે આ બધાના ખેલ ધીરે ધીરે બંધ થવા માંડ્યા અને એની ખ્યાતિ ખેડો જિલ્લો છોડી આખા ગુજરાતમાં પ્રસરી ગઈ આખા ગુજરાતમાં એની અને એક પછી એક એક પછી એક વાર્તાઓ એણે મૂકવાનું શરૂ કર્યું સૌથી પહેલી વાર્તા લખી પદ્માવતી એટલી સુંદર પ્રેમકથા એણે લખી પછી સિંહાસન બત્રીસીની વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હવે તમે જાણો છો એ બહુ જાણીતી વાર્તાને આપણે ટીવીમાં સિરિયલ રૂપે જોઈ કે રાજા ભોજ સિંહાસન ઉપર વિક્રમના સિંહાસન ઉપર બેસવા પ્રયત્ન કરે ને એ જ વખતે સિંહાસનની પૂતળી છે એમાંથી વારાફરથી એક પૂતળી આવીને એક સમસ્યા પૂછે અને એમ વાર્તા આગળ ચાલે એમ બત્રીસ પૂતળીઓની વાર્તા આવે તારું છે એ પ્રકારનું કેલિબર તારી એ પ્રકારની સજ્જતા તારી એ પ્રકારની પાત્રતા કે ક્ષમતા છે કે તું આ સિંહાસન ઉપર બેસી શકે એમ કથા આગળ ચાલે તો એવી પંદર એણે લખી હતી એના રખીદાસે એને ઇન્વાઇટ કરી લીધા કે અહીં બેસીને નિશ્ચિંત થઈ જાઓ અને પૂરી કરો અને પછી એણે એમાં ફેરફારો અને ઉમેરણો એ આપણે જેને અંગ્રેજીમાં પરમિટેશન કોમ્બિનેશન કહીએ છીએ સરવાળા બાદ બાકી કરવાનું શરૂ કર્યું એટલે એણે સિંહાસન બત્રીસની અંદર વેતાળ પચ્ચીસીની પંચદંડની વાર્તાઓ આ બધી અંદર ઘુસાડી કોઈ નવી વાર્તા એણે નથી કહી ક્યાંથી વસ્તુ ઉપાડે છે એ જમાનામાં આપણી પ્રજાની અંદર મનોરંજનને માટે થઈને જે લોકવાર્તાઓ હતી ને એ લોકવાર્તાઓ જ લીધી તમે જાણો છો કે માણસ માત્ર વાર્તા પ્રિય પ્રાણી છે અને ભારત વાર્તાઓનું પિયર છે દુનિયા આખીમાં જેટલી વાર્તાઓ ચારે બાજુ પ્રસરીને ગઈ છે પાછી અહીં ભારતમાં આવી છે ફરતી ફરતી એરેબિયન નાઇટ્સ હોય કેન્ટબરી સ્ટેલ હોય જે કોઈ વાર્તાઓ આજે આપણે વાંચીએ છીએ ને એ બધી જ ભારતમાંથી ગઈ છે કારણ કે એ વખતે સાત સમંદર આપણે વેપારીઓ ખેડતા હતા અને પોતાની સાથે વાર્તાઓ લઈ જતા હતા અને એ લઈ જતા તો ત્યાંથી દુનિયાની પ્રજા એને સાંભળતી હતી અને પાછી ત્યાંથી માઇગ્રેટ થઈને પાછી આપણી પાસે આવી છે પણ દુનિયામાં કથાનું પિયર ભારત છે તો એ આપણા પિયરમાં એટલી બધી કથાઓ હતી એ વારાફરથી એને ઉપાડી અને પોતાની રીતે એને રિટોલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો જેમ કે મહાભારતની વાર્તા લો તો મહાભારતની વાર્તા પોતાની રીતે કહેવી એની રીતે ન કહેવી એટલે જેવી છે તેની તેવી કે તો એમાં શું રસ પડે એટલે એણે પોતે એક પંક્તિ લખી કયું કથે તે સાનો કવિ કીધી વાત તે સાની નવી જે કહેવાય ચૂક્યું છે એનું એ કહીએ તો એમાં શું મજા આવે એમાં વિશેષતા શું કઈ વસે કાંઈક ખરી જરૂર તો એ છે કે એમાં કંઈક નવીનતા લાવીને કહેવું એમાં કંઈક મૌલિકતા લાવીને કહેવું એને કંઈક ચમત્કૃતિ લાવીને કહેવું અને એ એણે કર્યું છતાં પોતાનું જે ઓડિયન્સ છે એને નજર સામે રાખ્યું એ ઓડિયન્સ કેવું હતું આજે આટલો બધો શિક્ષણનો મહિમા છે છતાંય આપણે જાણીએ છીએ કે હજી નિરક્ષરતા આપણી પ્રજામાં કેટલી છે આટલી સ્કૂલો છે સરકારના આટલા પ્રયત્નો છે મધ્યાહન ભોજન યોજના છે આપણા નાની નાની જગ્યાએ બધી સગવડો કરી છે અને છતાંય નિરક્ષરતાનું પ્રમાણ આજે નથી મટાડી શક્યા તો એ જમાનામાં કેટલી બધી શિક્ષિતતા હશે કેટલી બધી મનોદશા હશે બાળી ભોળી માન્યતાઓમાં રાજતી પ્રજા જેને શિક્ષણ લીધું નહોતું જે અનપઢ હતી નિરક્ષર હતી એવી પ્રજા સમજી શકે એટલે સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક આ પોતે નક્કી કરી પોતાની કાવ્ય વિભાવના હું વાર્તા કહીશ તો કેવી રીતે કહીશ સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક હું આ ચિલ્લે ચાલીશ એ પોતાની જાતે બહુ સ્પષ્ટ છે એકદમ ક્લિયર છે કે પોતાનું કામ શું છે તો જે વ્યક્તિ પોતાનો ધર્મ અને પોતાનું કર્મ સમજીને કામ કરે નિષ્ફળ કેવી રીતે જાય અને એટલે શામળ નિષ્ફળ ન ગયો અને સામળે જે પદ્ય વાર્તાનું સ્વરૂપ લીધું એમાં આગળના જે કોઈ પદ્ય વાર્તા કરો એ પદ્યવાર્તા આપણે ત્યાં આપી હતી બધાનો છૂટથી ઉપયોગ કર્યો પણ એને એવી શણગારી એવી મઠારી કે એમાં પોતાની મૌલિકતાની મુદ્રા ઉમેરી જગતનો એક બહુ મોટા ગજાનો કવિ સર્જક અને નોબેલ પારિતોષિક વિજેતા ટી એસ એલિયેટ એણે એક બહુ મહત્ત્વની વાત કરી છે એ આના સંદર્ભમાં યાદ કરવા જેવી છે એસ એલિયેટ કહેતા હતા કે વેન ધ પોએમ હેઝ બીન માઇડ જ્યારે કવિતા રચાઈ છે સમથિંગ ન્યૂ હેઝ એ પણ ત્યારે કંઈક નવું જ નીપજે છે નવતા નીપજે છે સમથિંગ દેટ કન નોટ બી હોલી એક્સપ્લેન બાય એનીથિંગ દેટ વેન બિફોર અગાઉ જે થઈ ચૂક્યું હોય એના વડે એનો ખુલાસો ન જ કરી શકાય વેન ધ પોઈમ હેઝ બીન મેઇડ સમથિંગ ન્યૂ હેઝ પણ કંઈક નવી અપૂર્વ ઘટના જ બને છે આપણે ત્યાં સંસ્કૃત કાવ્ય મેમાંસામાં એટલે અપૂર્વ જ કહી છે એને હા આપણી કોઈ કવિ રચના કરે ત્યારે અપૂર્વ ઘટના હોય છે તો એક નવું જ બને છે એને સાંભળે એ કરી દેખાડ્યું અને એટલે જેમ પ્રેમાનંદને એની પરંપરાના સંદર્ભમાં આપણે જોઈએ છીએ એમ જો સાંભળને તમે વાર્તાકારોની પરંપરામાં મૂકીને જોવાનો પ્રયત્ન કરો તો આપણે મોઢામાં આંગળા નાખી જઈએ કે આ માણસ કેટલી બધી નવી વાત કરે છે નવી રીતે વાત કરે છે વાત જૂની ને જૂની જે પ્રજામાં પ્રચલિત હતી અને છતાં એને કેવો રંગરૂપ આપ્યા છતાં એણે કેવો ઓપ આપ્યો અને આપણને રસભરેલી કથાઓની એક આખી સૃષ્ટિ આપી તો કહેવાનો મતલબ એ છે કે આ વાર્તાનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપનો એક ઢાંચો એની પહેલાં જ બંધાઈ ગયો હતો એનું એક માળખું તૈયાર થઈ ગયું હતું એ કેવું હતું માળખું મેં તમને કહ્યું તેમ આ એપ્લાઇડ હતું આ કેવું હતું પ્રયોજ્ય આ કેવું છે ખાલી તમારે વાંચવાનું નથી પુસ્તકમાં તો હતું નહીં આ સ્ટેજ ઉપર બેસીને ઊંચા ઓટલા ઉપર બેસીને ચોરા ઉપર બેસીને સાંભળે અને સામે શ્રોતા છે બેઠા હોય અને સામે ભલકારો દેતા હોય વા બાપુ વાહ લગાવો બરાબર છે તાલીઓ પાડતા હોય અને એને ખુશ કરવા માટે પાછા ગામના કોઈ અગ્રણી સામે બેઠા હોય ઓડિયન્સમાં એના નામ લેતા હોય બરાબર છે ને ભાઈ એમ કરીને એનો અભિપ્રાય લેતા હોય અને જે એકબીજાની સાથે જે સંવાદિતા સધાતી હોય કોમ્યુનિકેશન જે વ્યવસ્થિત રીતે થતું હોય એવી આ એપ્લાઇડ આર્ટ છે આ જે છે તે આવું રસભરપૂર એટલે કથ્ય અને શ્રાવ્ય સ્વરૂપ છે કહેવાય પણ છે સાંભળવામાં પણ આવે છે અને એ સાંભળતા સાંભળતા એને રસ કેવી રીતે પડે તો સૌથી રસ પડે એવી વાતો જીવનમાં બે હોય છે કાં તો પ્રેમની કાં તો યુદ્ધની અને આપણે જાણીએ છીએ કે આ બે વિષયો એવા છે કે કદી એ વાસી થાય નહીં જો કે આ બધા કવિઓ બહુ કવિતા લખે પ્રણીય કવિતા એટલે ઘણી હું એને પૂછ્યું કે આ પ્રણી કવિતાઓ આટલી બધી લખો છે પણ પ્રેમ એટલે શું જરા કેતો ત્યારે બધા માથું ખજવાડે આમ તપ તત પપ્પા થાય કહી ન શકે પછી બહુ બહુ તો તો એટલું કે પ્રેમ એટલે કંઈ કંઈક 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 થાય કુછ કુછ હોતા હે પણ શું કુચ કુચ હોય એટલે શું પણ એક કવિ નીકળો અને જબરજસ્ત એને પ્રેમની ડેફિનેશન આપીને આપણને કહ્યું નીરજ હિન્દી સાહિત્યનો બહુ મોટા ગજાનો ગોપાલ નીરજ શોકીઓ મેં ધોળા જાય ફૂલો કા શબાબ જો મિલાઈ જાય થોડી સી શરાબ હોગા જો નશા તૈયાર પ્યાર હવે તમે જુઓ કે કવિઓ શું કરી શકે છે કેટલી સુંદર રીતે આખી વાતને મૂકી શકે છે અને તમે જાણો છો કે લવ અને વોર એવરીથિંગ ઇઝ ફેર એમાં કોઈ વાતનો બાદ ન હોય શૃંગાર રસ અને વીર રસ લોકોને બહુ પ્રિય હોય છે આ રસની વાર્તાઓ એણે લખી આપણી મોટાભાગની જે પદ્ય વાર્તાઓ છે આવી શૃંગાર રસની વાર્તાઓ છે અને એ વખતે શૃંગાર રસની વાર્તાઓની અંદર નીતિનું એક લક્ષ્મણ રેખાવાળું વર્તુળ તો હતું જ નાનાલાલે પાછળથી ગાયું કે રસ તરસ્યા બાળ રસની રીતમાં ભૂલશો પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પૂન્યથી આ એક પાળ બાંધેલી છે એને ક્યારેય ઉવેખી નથી નથી સાંભળે એવું વેખી નથી બીજા વાર્તાકારો એવું વેખી પણ તેમ છતાં એ પ્રેમની અને યુદ્ધની વાત કરતાં કરતાં પણ અદ્ભુત રસની કરુણ રસની અને એની સાથે જુદા જુદા રસની એવી સરવાણીઓ અંદર વહેતી કરવી કે જેથી લોકોનું અંદર એકદમ ઓતપ્રોત થઈ જવું લાલીન થઈ જાય રસબસ થઈ જાય એન્ગ્રોસ થઈ જાય ઓડિયન્સ એવી આખી રીત અને પદ્ધતિ એ એમણે કરી જોકે એ નકશીખ વાર્તાકાર છે કવિ નથી કવિ હોવાનો એનો કોઈ દાવોય નથી દાખલો નથી પ્રેમાનંદ જેવી એની પાસે પ્રતિભા નથી કવિત્વની પ્રતિભા નથી પ્રેમાનંદ તો જે રીતે જીવતા કરે છે પાત્રોને અને પ્રેમાનંદ જે રીતે ભાષાનો જે ધણી છે ઉમાશંકરભાઈ એક નિરીક્ષણ આપ્યું છે કે છે ગુજરાતી ગીરાએ બે જ વ્યક્તિ પાસે પોતાનું હૃદય ખોલ્યું છે એક પ્રેમાનંદ બીજા ગોવર્ધનરામ ગુજરાતી ભાષાએ પોતાનું હૃદય ખોલ્યો હોય તો બે જ સર્જકો પાસે ખોલ્યું છે જબરજસ્ત તાકાત વસંતની વનશ્રી જેવો આખો એમનો મોટો શબ્દનો વૈભવ છે તમે ખાલી સ્ત્રી વિશે કેટલા શબ્દો પ્રેમાનંદે વાપર્યા છે કે ઈશ્વર વિશે કેટલા વાપર્યા છે એની યાદી કરો ને તો તમે થાકી જાઓ જેવો સંદર્ભ એવું આવે તો એવું બધું કવિત્વ નથી સામળની પાસે પણ વાર્તાકાર પાકો વાર્તા કહેવાની બરાબર અને એને ખબર છે કે સામે બેસીને સંભળાવવાની વાર્તા છે એટલે આરંભથી જ શરૂ કરવી પડે આજની ટૂંકી વાર્તા જે મધવચ્ચેથી શરૂ થાય અંતથી શરૂ થાય પછી રિટ્રોસ્પેક્ટમાં પાછળનું બધું ખોલીને કહેવાય એવું શક્ય નથી એટલે અમુક નગરી અમુક રાજા હતા અમુક પ્રજા હતા અમુક પ્રધાન હતા એમાં અમુક જે છે તે આવો હીરો હતો આવી હિરોઈન હતી એમ બધું માંડીને એને કહેવું પડે પછી આમ થયું પછી આમ થયું પછી આમ થયું એવી રીતે કહેશે પણ એને રસિક બનાવવા માટે થઈને એને રસપ્રદ બનાવવા માટે થઈને એની પાસે બીજા સરસ ઓજાર છે આ બધા જ વાર્તાકારોએ વાપર્યા છે એ ઓજારો કયા છે એ ઓજારો છે સમસ્યાઓનું પ્રહેલિકાઓનું નિરૂપણ ઉખાણાઓ મૂકે વાર્તામાં સમસ્યાઓની ગોઠવણી કરે ને એ જમાનાની પ્રજાને આ બહુ ગમતી હતી બહુ ગમતી હતી કારણ કે પ્રજા પાસે શિક્ષણ લેવાનું બીજું તો માધ્યમ નહોતું એટલે બાળકોને પણ શિક્ષણ જે મા બાપ આવતા આપતા હતા અને પ્રજાને જે શિક્ષણ છે તે જે લોકો શિક્ષિત દીક્ષિત હતા અથવા તો સમજ્યું એ આપતા હતા આ રીતે આપતા હતા આપણે નાના હતા ને આપણે આપણે પ્રાથમિક શિક્ષણમાં આપણે ભણતા હતા ત્યારે તમે જોયું હશે કે કેવી કેવી સરસ રીતે આપણે કોઈક કહેશો કે ભગવાન કેવા હશે કેવા હશે શું કરતા હશે નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક તો કેવી મજાની વાત છે ચોખ્ખું મારું આંગણું ચોખ્ખો મારો ચોક રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધગુરુ પાંચમો પછી શુક્ર છે વાર આ જોડકણાઓ હતા કવિત્વ નહોતું પદ્ય જ હતું અને છતાંય એવી રીતે આપણને શીખડાવાતું હતું અને મુનશી પોતાની આત્મકથામાં કહે છે તેમ ગણિતના પલાખા શીખવે ને એ તબલાઓ ઉપર બત્રી એકું બત્રી તબલામ વગડતા જતા ધના ધન ધના ધન ધના ધન અને એવી રીતે આંખના પલાખા ગોખવવામાં આવતા હતા એ જિંદગીભર યાદ રહે પશ્ચિમની પ્રજાને કેલ્ક્યુલેટરને કમ્પ્યુટર વિના ચાલતું નથી ને આપણે ત્યાં કોકને ડોઢા પૂછો અઢિયા પૂછો હાડાતનિયા પૂછો બધું આવડે આમ ફટ કરતો હિસાબ કરી નાખે એનું કારણ એ હતું તો આ બધાનો ભરપૂર ઉપયોગ શા માટે કર્યો અને પદ્ય વાર્તાકારોએ કર્યો છે એટલે જ્યાં તક મળે ત્યાં પોતાની પદ્યવાર્તાની અંદર પ્રેમ વિશે પરાક્રમ વિશે શૌર્ય વિશે ક્ષમા વિશે કામગીરી વિશે ધર્મ વિશે કર્મ વિશે એવા એવા ઉખાણાઓ મૂકવા માંડે એવી એવી સમસ્યાઓનું ને એવી એવી પ્રહેલિકાઓનું આખું વલણ કરતા જાય કે એમાંથી પ્રજાને નવું જાણવા મળે શીખવા મળે અંતિમ હેતુ શું હતો એટલા માટે થઈને આ પદ્ય વાર્તાકારો છે તે પૌરાણિક પાત્ર પ્રસંગો નહોતા ઉપાડતા આખ્યાનકારોએ પૌરાણિક પાત્ર પ્રસંગો ઉપાડ્યા જૈનોએ મોટા ભાગે પોતાના જૈન મુનિઓ છે અને બહુ જ મોટા ગજાના જે અર્હતો થઈ ગયા એવા બધાના ચરિત્રો લખ્યા એના રાસા લખ્યા એના પ્રબંધો લખ્યા પણ સંસારી રસની વાતો તમે જાણો છો કે માણસ ચોવીસ કલાક મેન કેનોટ લીવ બાય બ્રેડ એલોન એમ જેમ અંગ્રેજીમાં કહેવાય છે મેન કેનોટ લીવ બાય રિલિજિયન એલોન માત્ર ધર્મની વાતો સાંભળીને તમે જીવી ન શકો સંસારી વાતમાં આપણને એટલો રસ છે મી એન્ડ માઇન્ડનું મારું અને મારા જેવાનું એમાં આપણને જેટલો રસ છે એટલે સંસારી રસની વાતો આ બધાએ કહી અને એટલા માટે નવલરામ પહેલાં ગુજરાતી વિવે છે કે એને સાંભળને વાણિયાનો કવિ કહ્યો આ કવિ કહેવો વાણિયાનો વાણિયાનો એટલે સંસારી રસનો વાણિયાનું કામ શું મીઠી મીઠી બોલી બોલે પોતે પોતાનો જે કંઈ હેતુ સાધવો છે એ સાધી લઈએ અને જે કંઈ કમાઈ લેવું છે કમાઈ લે પણ એ કરતાં સાથે સાથે ખોટું તો ન કરે તમને બરાબર છે તે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે એમ નીતિ વચનો વ્યવહાર વચનો બૌદ્ધ વચનો વચ્ચે વચ્ચે ગૂંથતા જાય આને કારણે આ કથાઓ છે લોકોને બહુ પસંદ પડતી હતી અને લોકો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હતા કથાઓ સાંભળતા હતા અને લોકો એમાં ઉમરતા હતા તો વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત થાય સંસારની કેટલીક માનવ સ્વભાવની અને માનવ પ્રવૃત્તિની વિચિત્રતાઓ અને વિવિધતાઓ છે એનો પરિચય થાય માણસને વાસ્તવનોય બોધ થાય અને મૂલ્યનોય બોધ થાય એવું કામ વાર્તાઓ દ્વારા થતું હતું તો આવો સાંભળ એણે આ પદ્ય વાર્તાનું સ્વરૂપ લઈ અને આવી રીતે કામ કર્યું હવે જ્યારે આપણે જાણીએ છીએ આજે તો આપણે ઘણું બધું પશ્ચિમનું મીમાંસાનું સાહિત્ય વાંચ્યું છે અને આપણને ખબર છે કે સાહિત્ય પાંચ છ રીતે કામ કરે છે સાહિત્ય એટલે શું એવું કોઈ પૂછે તો આપણે સીધી રીતે કહી શકીએ વાતને રજૂ કરવાની રીત અત્યારે હું એક રીતે વાતને રજૂ કરું છું દલપતભાઈ હવે બીજી રીતે રજૂ કરે તમે આવો ત્રીજી રીતે રજૂ કરો વાત રજૂ કરવાની રીત અરૂઢ હોઈ શકે બરાબર છે રઘુવીર ચૌધરીએ આપણા રાવજી પટેલનો કાવ્ય સંગ્રહ અંગત સંપાદિત કર્યો તો એને પ્રસ્તાવના લખવાનું શરૂ કર્યું તો પ્રસ્તાવના ક્યાંથી શરૂ કરે છે ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લભપુરા એને પહેલાં દેખાડવું છે આમ ફિલ્મમાં આમ લોંગ શોટ લે ને ધીરે ધીરે આમ કેમેરો છે આવતો 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 એના ઘર સુધી આવે એવી રીતે રઘુવીરભાઈએ શરૂ કર્યું ડાકોરથી એક કાચી સડક જાય છે એમ કરીને વલ્લભપુરા લઈ આવ્યા વલ્લભપુરામાં ખેતરોમાં અને ખડાઓમાં લઈ ગયા અને પછી અહીંયા રાવજીને દેખાડ્યું તો કવિતા બીજું કશું નથી વાતને રજૂ કરવાની એક રીત છે હવે આપણી પાસે જેટલા સાહિત્ય પ્રકારો છે એમાં એક કાવ્ય સાહિત્ય છે બીજું કથા સાહિત્ય છે ત્રીજું નાટ્ય સાહિત્ય છે ચોથું નિબંધ સાહિત્ય છે પાંચમું ચરિત્ર સાહિત્ય છે સાહિત્યના મૂળભૂત પ્રકાર કાઇન્ડ્સ ઓફ લિટરેચર કેવળ પાંચ જ છે પણ સાહિત્ય સ્વરૂપો ઘણા છે સાહિત્ય પ્રકાર સંસ્થારૂપ છે અને સ્વરૂપો એના આશ્રિતો છે સ્વરૂપો એને આશ્રિતો છે કાવ્ય પ્રકાર આપણો જેને કયો તેમાં તો કેટલા બધા સ્વરૂપો છે ગીત છે ગઝલ છે સોનેટ છે હાઇકુ છે તાંકા છે પદ છે ધોળ છે કેટલા બધા છે કથા તમે કહો તો કથામાં કેટલા બધા છે લઘુકથા છે માઇક્રોફિક્સન હવે નવું નીકળ્યું છે અને એની સાથે લઘુ નવલ છે નવલકથા છે બૃહન નવલ છે એમ ચરિત્રમાં આત્મચરિત્ર છે જીવનચરિત્ર છે રોજનિશી છે ડાયરી છે કેટલું બધું છે બધાના પ્રકારો છે નિબંધના એટલા પ્રકારો છે ચરિત્ર સાહિત્યમાં એટલા પ્રકારો નાટકના એટલા પ્રકારો છે એકાંકી અનેકાંકી રેડિયો નાટક પદ્ય નાટક સંગીત નાટક તો આ બધા સ્વરૂપોની પોતાની લાક્ષણિકતા હોય છે અને સ્વરૂપો હંમેશા પ્રજાની જરૂરિયાત અનુસાર જ જન્મે વિકસે અને વિલય પામે જેવી પ્રજાની માનસિકતા જેવી પ્રજાની જરૂરિયાત ત્યારે એવું સ્વરૂપ કામમાં આવે આ વાતનું તમને ઉદાહરણ આપું કે અત્યારે કેમ કોઈ મહાકાવ્ય લખતું નથી ગુજરાતી મહાકાવ્ય કેમ નથી મહાકાવ્યના વિષયો નથી આપણી પાસે મહાકાવ્ય લખી શકે એવી કોઈ પ્રતિભા નથી આપણી પાસે મહાકાવ્યને અનુકૂળ ભાષા નથી આપણી ભાષા અપૂરતી નીવડે છે મહાકાવ્ય લખવા માટેના છંદો નથી આવડતા એવું વાતાવરણ નથી શું છે કે મહાકાવ્ય કેમ નથી લખાતા પણ મહાકાવ્ય ત્યારે લખાય કે જ્યારે પ્રજાની અંદર આવા વિરોચિત આવા ઐતિહાસિક ચરિત હોય એવા ક્યાં છે અત્યારે એવા છે નહીં તમે જુઓ રામાયણ મહાભારત કોણ છે હીરો કોણ છે બધા એના તમે રઘુવંશ જુઓ તમે બીજા મહાકાવ્યો જગતભરના જે આપણા સંસ્કૃતના છે ને દુનિયાભરના છે એ જુઓ તો જ્યારે યુદ્ધો હતા રાજા મહારાજાઓ હતા સેનાપતિઓ અને સુભટો હતા તો એના પરાક્રમો વર્ણવા માટે થઈને કારણ કે આપણા જેવા સામાન્ય મનુષ્યો નહોતા આપણા કરતા બહુ જ ઊંચા ગજાના હતા તો એવા લોકોને એ માટે એ જમાનાએ મધ્યકાળનું આ મહાકાવ્યનું સ્વરૂપ છે તે આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું હતું અને પછી રજવાડાઓ ગયા યુદ્ધો ગયા પછી જે પરિસ્થિતિ આવી તે ભાયાતોનું રાજ આવ્યું લોર્ડ્સ અમીર ઉમરાઓ હા દરબારીઓ એ દરબારીઓને કમાવાની તો ચિંતા નહોતી જીવનમાં બે જ કામ કરવાના હતા પ્રેમ અને પરાક્રમ એટલે શરાબ અને સુંદરી સિવાય એને બીજું કોઈ કામ નહોતું એને આપણે મહાકાવ્ય નથી કહેતા એને રોમાન્સ કહીએ છીએ મુનશીની નવલકથાઓ રોમાન્સ છે નવલકથાઓ નથી તમે ગુજરાતનો નાથ જય સોમનાથ રાજાધિરાજ પાટણની પ્રભુતા બધી જે વાંચો છો ને બુદ્ધિ બંધ કરીને વાંચવાની બુદ્ધિથી વાંચવાનો પ્રયત્ન કરો તો બહુ પ્રશ્નો થાય તમે આવું ન બને આવું કેવી રીતે થાય જય સોમનાથમાં જે લડાઈ દેખાડે છે ભીમદેવ અને પેલા મોહમ્મદ ગઝનીની જિંદગીમાં ક્યારેય રણક્ષેત્ર મુનશીએ જોયું નથી અને આવી રીતે નીચે સડકતું ખાઈઓ કર્યો ને એવું કંઈ લડાઈ યુદ્ધમાં બને નહીં પણ એ બધું કલ્પનાનું તત્વ હા મહાનુભૂત જોઈને દીકરો ભડકે એ તો સમજાય પણ ઘોડો ભડકે અને ઘોડો ભડકીને પડે અને પેલો ત્રિભુવન પાલ છે ત્યાં ઊંધો ચતો થઈ જાય ત્યારે આપણને થાય કે મુન્સી આપણને બુદ્ધિ બુદ્ધિબંધ રાખજો રોમાન્સ રંજન કથાઓ છે બધી એટલે લશ્કરી જમાનાની અંદર મહાકાવ્યો આવ્યા દરબારી જમાનાઓમાં રોમાન્સ અથવા કથાઓ આવી અને જ્યારે નગર સભ્યતાનો ઉદય થયો મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવ્યો આપણે વેપાર વાણિજ્યવાળી પ્રજા થઈ ત્યારે નવલકથા અસ્તિત્વમાં આવી એનું ચિત્ર દેખાડવા માટે થઈને નવલકથા મધ્યમ વર્ગનું સ્વરૂપ છે લોકશાહી યુગનું મહાકાવ્ય છે મહાકાવ્યો નથી લખાતા નવલકથા લખાય છે અને એનું મુખ્ય કામ જ એ છે કે ભાઈ મધ્યમ વર્ગનો માણસ નથી નીચલા વર્ગનો નથી ઉપલા વર્ગનો એણે માને જાત્રા કરાવવી છે ઘરનું ઘર બનાવવું છે બેનના હાથ પીડા કરવા છે પોતે હનીમૂન ઉપર જાવું છે પણ કંઈ સગવડ નથી ગાલે તમાચા મારીને ગાલ લાલ રાખે છે કારણ કે ગરીબ કહેવાવું નથી નીચલા વર્ગનું કહેવાવું નથી ને ઉપલા વર્ગ જેવી એની પાસે સંપત્તિ નથી આવા મધ્યમ વર્ગનું એની જે સમસ્યાઓને સંવેદનાઓ છે એનું ચિત્રણ તે નવલકથા છે હવે તમે જુઓ કે એના પછીનો જમાનો આવ્યો કે માણસની આ સામાજિક વાસ્તવિકતા આર્થિક અને રાજકીય વાસ્તવિકતા એ ખતમ થઈ ગઈ આપણા જમાનામાં એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ છે અત્યારે સૌના જીવનમાં અસ્તિત્વ પરક સમસ્યા છે પોતાની સમસ્યા છે તો એવી અસ્તિત્વમૂલક પર્સનલ એક્ઝિસ્ટન્શિયલ જે ક્રાઇસિસ છે એને નિરૂપવા માટે લઘુનવલનું સ્વરૂપ આવ્યું છે જમાનાની જરૂરિયાત પ્રજાની જરૂરિયાત અનુસાર જ સાહિત્ય સ્વરૂપો જન્મે તો એ જમાનો અભણ માણસોનો નિરક્ષર માણસોનો બોડી માન્યતામાં રચનારા માણસોનો તો એને આવી રંજન કથાઓ જ ગમે એટલે આ બધી રંજન કથાઓ છે તમારે બુદ્ધિ બંધ કરીને સાંભળવાની વાંચવાની આજની રીતે તમે એને મૂલવી ન શકો ટૂંકી વાર્તાના ધોરણે અને મૂલવવા જાઓ કલાત્મકતાના ધોરણે અને મૂલવવા જાઓ તો ન મૂલવી શકાય એ રીતે મૂલવી ન શકાય અને એના જમાનાના ઐતિહાસિક સંદર્ભમાં જ આપણે મૂલવવી જોઈએ તો આટલી વાત ભૂમિકા રૂપે કરીને હવે આપણે આ કૃતિ ઉપર આવીને જોઈએ કે આ ચંદ્રવતી વાર્તા વસ્તુ શું છે આમાં શું આવે છે બહુ સાદી સરળ પ્રેમકથા છે બીજી કથાઓ તો એની થોડી સંકુલ છે કે વાર્તામાં વાર્તા ઉપકથા દ્રષ્ટાંત કથા અડકથા આવે આમાં એવું કાંઈ નથી સિદ્ધિ લીટીની વાર્તા છે અથી શરૂ થાય અને અંગ પૂરી થાય એવી એક સિદ્ધિ લીટીની શું છે એમાં શ્રી હઠનગરના શ્રીપતરાય રાજાનું એક બહુ સરસ બત્રીસ લક્ષણો કુંવર છે એ કુંવરનું નામ છે ચંદ્રસેન આ ચંદ્રસેન તેર ચૌદ વર્ષનો થયો છે પણ પહેલેથી જન્મથી જ એને રસ છે ધાર્મિક અને આધ્યાત્મિક કથાઓમાં બહુ સાંભળતો રહે છે બહુ સાંભળતો રહે છે એટલે થાય છે કે સૌથી મોટું કામ હવે હું સમજણો થયો તો કરવા જેવું કામ છે તે તો અડસઠ તીરથની યાત્રા કરવાનું છે એટલે પિતા પાસે જઈને મંજૂરી માગે છે કે મને અનુમતિ આપો મારે અડસઠ તીરથની યાત્રા કરવી છે પિતા એને કહે એટલે તેર ચૌદ વર્ષનો છો હજી તારી ઉંમર નથી થઈ અને ત્યારે વાહનો નહોતા આટલા બધા ઝડપી ને બધી સગવડો નહોતી પગ પગપાળા બધી યાત્રા કરવાની તું ક્યારે કરીશ કેવી રીતે કરીશ તો કે ના અનુમતિ આપો આપી અનુમતિ પ્રધાન પુત્ર મિત્ર છે એને સાથે લઈને નીકળ્યો અને આ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધી યાત્રાનો લાંબો એવો માર્ગ એણે પસંદ કર્યો રસ્તામાં બીજી એક નગરી આવે છે અને શ્રીમાલ પાટણ નામનું ગામ છે એ શ્રીમાલ પાટણમાં સાત દિવસે રોકાય છે થાક્યો છે મિત્ર સાથે છે અને એ થાક્યો છે એટલે આશરો શોધે છે ગામની માલણ માના એને મળે છે અને માલણ એને પોતાને ત્યાં લઈ જાય છે અને રાખે છે પછી જાણે છે કે આ છે તો કોઈક રાજબી છે કોઈ સામાન્ય ઘરનો છોકરો નથી અને બહુ તેજસ્વી છે રૂપાળો છે બત્રીસ લક્ષણો દેખાય છે તો ભોજનનું કહે છે તો કે ના મારે નીમ છે હું શિવ દર્શન કરું નહીં ત્યાં સુધી ભોજન લેતો નથી મને શિવ મંદિર બતાવો એટલે હું દર્શન કર્યા પછી અન્ન ગ્રહણ કરીશ તો કહે છે કે આજે આદિત્યવાર છે એવું કરો કે આદિત્યવારે બપોરના સમયે આ નગરની રાજકુંવરી છે તે પણ દર્શનાર્થે આવે છે પોતાને સારો પતિ મળે એટલા માટે તો એવું કરો ને આપણે એ સમયે જ જશ હું લઈ જઈશ તમને એ સારું એ ગયો રાજકુંવરી જો દર્શને આવતી હોય ને એનું દર્શન મળતું હોય તો શિવજી એક બાજુ રાજકું દર્શન માળિયામાં સંતાઈ ગયો કુંવરી આવી છે નામ છે ચંદ્રાવતી ચંદ્રાવતીને જોતા જ એની ઉપર મોહી પડ્યો છે અત્યંત મોહી પડ્યો છે એટલે ખુશ થઈ ગયો પાછો ઘરે ગયો હવે કંઈ મન લાગતું નથી માલણને ત્યાં ગયો છે મન લાગતું અને માલણ પણ સમજી ગઈ કે પ્રથમ દ્રષ્ટિનો આ ચક્ષુરાગ છે પહેલી દ્રષ્ટિએ પ્રેમમાં પડી ગયા છે પણ પોતે વિચારે છે સમજુ છે સંસ્કારી છે એટલે કે ભાઈ હું નીકળો છું જાત્રા કરવાને આ લફડામાં ક્યાં પડ્યો હું ખોટે માર્ગે જઈ રહ્યો છું આવું ના કરવું જોઈએ અને અત્યારે મારી પાસે ખિસ્સામાં પૈસા નથી મારા સગાવાલા સ્વજનો સાથે નથી ને અત્યારે કંઈ આ લગ્ન બગનની વાત કરું બધું ઠીક નથી હું બધાને લઈને આવીશ અત્યારે તો મારે નીકળવું જોઈએ એટલે માલણને વાત કરે છે કે મારે જવું જોઈએ હું તો જાત્રાના વિષય નીકળું છું મારો આ પડાવ નથી અહીં તો હું માત્ર આરામ કરવા રોકાયો હતો તો કે ના એક અઠવાડિયું રોકાઈ જાઉં માલણો બધી બહુ ઉસ્તાદ હોય ને એ એક અઠવાડિયું રોકાઈ જાઓ ભેજો રવિવાર આવ્યો ત્યારે એને લઈ ગયો અને કે છે કે તમારા પ્રેમનું નિવેદન કરો એટલે કાગળમાં બધું લખીને એને મૂક્યું પોતાના વિષયની વાત મૂકી અને પોતાને કેવો પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થઈ ગયો છે પેલા શિવના લિંગ ઉપર કાગળ મૂકીને સંતાઈ ગયો ચંદ્રાવલી આવી છે ચંદ્રાવતી આવી છે જુએ છે તો એકદમ વિચારમાં પૂરી કોણ હશે આ આવો પત્ર આ જગ્યાએ મૂકી ગયો છે વાંચે છે અને એને પણ થાય છે કે આ કોઈ સામાન્ય તો હોઈ શકે નહીં પોતાનો પૂરો પરિચય આપ્યો છે પ્રામાણિક છે સંસ્કારી લાગે છે ભાષા સંસ્કારી છે આ વહેલી તકે મળે તો બહુ સારું એને પણ આ પત્રથી એના તરફનું આકર્ષણ છે તે જાગે છે હવે આ બંનેને મેળવવા છે તમે જો આ પ્રાચીન વાર્તાઓની આ પ્રણાલી હતી આ રૂઢ ઘટકો હતા બધા અને એ રૂટ ઘટકો મેળવી મેળવીને વાર્તા લખાય અને અંગ્રેજીમાં કહેવાય મોટીફ મોટિફ એટલે કથા ઘટક મિનિમલ આસ્પેક્ટ ઓફ ધી સ્ટોરી નાનામાં નાનો કથા કણ આપણે નાના હતા ત્યારે મેળામાં લઈ જતા ને મા બાપ ત્યારે ખબર છે એક દૂરબીન લઈ દેતા હતા ત્રણ કાચ ગોઠવેલા હોય નીચે બંગડીના લાલ લીલા પીળા ટુકડા નાખ્યા હોય નીચે કાચ હોય ઉપર કાચ હોય જેને કેલિડિયોસ્કોપ આપણે કહીએ કાચના ટુકડા તો ગણતર જ હતા ને છતાં કેટલી રંગોળી બનતી હતી જાત જાતની વાત બનતી હતી ને એવી રીતે જગતમાં કથા ઘટકો મોટી છે તે પંદરસો છે આખી દુનિયામાં અબજોની સંખ્યામાં વાર્તા લખાય છે પણ કથાના કણ પંદરસો જ છે એના સરવાળા બાદ બાકીથી કથાઓ બને જેમ સરવાળા બાદ બાકી તમે ફેરવતા જાવ એમ નવી કથા બને દાખલા તરીકે ઉદાહરણ આપું માં ક્યારેય કથા ઘટક ન બને મા વત્સલ જ હોય પ્રેમાળ જ હોય તમારા માટે મરી ખૂટે બધું કરી છૂટે અપરમાં હંમેશા મોટિવ બને અપરમાં હંમેશા મોટિવ બને અપરમાં હોય એના દીકરાને ચાહે બરાબર બરાબર રમણલાલ દેસાઈ એક બહુ સુંદર વાર્તા લખી છે તમને ખબર હશે અપરમાં વિશે તો એ મોટિપ બને અનટેલેબન ટેનેબલ મેરિટલ રિલેશનશીપ અસ્થાયી લગ્ન સંબંધે મોટિવ કહેવાય જો લગ્ન કર્યા તો લગ્નનો અર્થ જ એ છે કે તમે ગાંઠે બંધાયા છો એ સ્થાયી હોવા જોઈએ કાયમી હોવા જોઈએ પણ લગ્નમાં ભંગાણ થાય તમારું લગ્ન તૂટે તો એ મોટી બને તો એનું કારણ એ છે કે એમાં ચમત્કૃતિ હોય છે એ જો તમે ખીલો ને તો જેમ એક નાનકડા તલમાં આખો તલનો છોડ વિકસાવવાની તાકાત હોય છે વડના ટેટાના એક ઝીણા બીમાં આખો વડ ખીલવાની તાકાત હોય છે ને એમાં કથા ઘટકની અંદર આવી પોટેન્શિયાલિટી હોય આવી પોટેન્શિયાલિટી એમાંથી આખી કથા ઊભી કરી શકો મોટાભાગની હિન્દી વાર્તાઓ આવા બે ત્રણ કથા ઘટકોનો હિન્દી સિનેમા એનો જ ઉપયોગ કરે છે કાં તો કે કુંભ મેળામાં ગયા હતા અને બે ભાઈ જુદા પડી ગયા અને એક થઈ ગયો પોલીસ ઓફિસર ને બીજો થઈ ગયો દાણચોર અને પછી વાર્તા ચાલુ હજી એક જ છોકરીના પ્રેમમાં પડે અને પછી જ્યારે ખબર પડે કે એ મેરા ભાઈ હે અને પછી દલીલે ચાલે મેરે પાસ એ હે મેરે પાસ એ હે મેરે પાસ એ હે તેરે પાસ ક્યાં હે પેલો કે મેરે પાસ માં હે પરમ્યુટેશન કોમ્બિનેશન જે કંઈ છે ત્યાં મોટીફના હોય છે તો એવા બધા મોટી આ કથામાં છે કેવા કેવા મોટિવ છે રાજપુત્ર જાત્રા ગમન પછી પ્રથમ ચક્ષુરાગનો જન્મ પેલી માના જેવી પેલી જે છે માલણ એનો સંપર્ક ત્યાર પછી હવે પેલી માલણ છે તે બધો પ્રયાસ કરે છે એની પાસે પહોંચે છે પેલો નિશાસા નાખે છે ત્યારે કહે છે એક કામ કરને તું નીકળી જવાની વાત કરે છે પણ તને ખબર છે કે તારે નીકળવું તું તો તાત્કાલિક નીકળી જવું તું હો પત્ર મૂકીને આવ્યો અને કોકને તે આશા બંધાવીને હવે નીકળી જાય તો સ્ત્રી અત્યારનું પાપ લાગે રોકાઈ જા રોકાઈ ગયો છે અને રોકાઈ ગયો છે કે છે હું બધું ઘીના ઠામમાં ઘી પાડી દઈશ સરસ મજાના ફૂલની ગૂથે છે બધી સરસ મજાની ને જાય છે ચંદ્રાવતી પાસે ને ચંદ્રાવતીને કહે છે ત્યારે ચંદ્રાવતી બિચારી નિશાશા નાખી નાખીને કહે છે કે આ બહુ મને નવાઈ લાગતી હતી કોણ હશે આમાં બધું વર્ણન તો છે કે શ્રીગઢનું આ રાજકુંવર છે આ બધું આ બધું બધું અહીંથી તો વીસ જોજન દૂર આ ગામ કેવી રીતે આ મળે કેવી રીતે મળે કે હું બેઠ પાડી દઈશ મારાયણ બધું તૈયાર છે કે બધું પણ પહેલી બચારી હતાશાને નિરાશામાં ગોથાયેલી છે કે છે મારું દુઃખ શું કહું એ કે છે મારું તો લગ્ન નથી થયું આવું લગ્ન થાય તો તમે આ બધું બનાવીને લાવી છો આવા સરસ મજાની ચાદરો ફૂલની ગૂંથીને લાવી મારા ગલેફ ઓશિકાના સરસ ગૂંથીને લાવી પણ આ કરીને કરું શું હું તો એ એકલી છું હવે જલ્દીથી મને પણ વિરહનો અગ્નિ કો કંઈક કર કંઈક કર કેવી રીતે મેળ થશે તો કે મારી પાસે એક યુક્તિ છે મારણ તરત યુક્તિની વાત કરે છે ને બતાવે છે ને કે શું યુક્તિ છે તો કે એક વિપ્ર એવો ભગવાનની કૃપાવાળો છે કે એક દિવસમાં અનેક જાત્રાના સ્થળો ફરી શકે છે અને રાત રોકાણ ક્યાંય કરતો નથી એ અહીંયા આવ્યો છે એને કહીએ ને તો એ તરત જ ત્યાં જઈ અને એની પાસેથી જવાબ લાવી દેશે છે ત્યાં જઈને શ્રીગઢ જઈને જવાબ લેવા પોતાના જ ઘરમાં સાચવી છે સંતાયડો છે ખુશ થઈ ગઈ પહેલી ઘરે જઈને વાત કરી તો પેલો મૂંજાણો કે આ તો હા આજા ફસા જ્યાં કરવું શું એટલે કે છે ચિંતા ન કરો બધા રસ્તા હોય છે પાછી ગઈ અને પાછી સમજાવે છે કે મેં પેલા બ્રાહ્મણને વિનંતી કરી એ તો આમ તત્કાળ પહોંચી ગયો આ લઈ આવ્યો છે અને એણે આ તમારા માટે સંદેશો મોકલ્યો છે હવે સંદેશો પહેલાંએ એ જે મોકલ્યો છે એ સમસ્યાઓમાં છે એ સમસ્યાનો ઉત્તર જો સાચો આપે તો બુદ્ધિશાળી છે પરણવા યોગ્ય છે સ્વીકારવા યોગ્ય છે અને નહીં તો ઘર બેસ તારે જેને પરણવું એને પરણજે હું તો જે મારી સમસ્યાઓના સાચા ઉત્તર આપશે એને જ પરણી જેમ કરીને બત્રીસ સમસ્યાઓનું લિસ્ટ વળગાડી દીધું છે હવે તમે જુઓ કે એ જમાનામાં લોકોને કેવી મજા આવતી હશે હવે સમસ્યા સંભાળાય જેના જમાનામાં તમને ખબર છે ને અહીં મોટી ઉંમરના જે લોકો બેઠા છે એને ખબર હશે કે છોકરા છોકરી પસંદ કરવા જાય ને ત્યારે મુરતિયાને શાક લેવા મોકલે ગુવાર લેતા આવડે છે કે નહીં એને મૂડા લેતા આવડે છે કે નહીં અને છોકરીની પરીક્ષા કરે કાચું રાખે છે કે પાકું રાખે છે રાંધે છે બરાબર રાંધે છે એને ખબર પડે છે કે નહીં તો આવી સમસ્યાઓની આ બધી કસોટીઓ હતી તો એવી કસોટી જે છે તે એણે મોકલે છે અને એ કસોટી એ મોકલે પછી

પણ અને એટલા માટે શું કરવું તો કહે છે કે હું મારી દીકરીને લાવી છું એને સ્ત્રી વેશ પહેરાવીને લઈ આવીશ દીકરીના વેશ તમારી પાસે સારું ઘરે જઈને વાત કરીને પેલો બગડ્યો હું રાજકુંવર હું કંઈ સ્ત્રીનો વેશ લઈને થોડો આવું મરદ મુછાડો છું અને આવા કંઈ વેશ બેશ ધારણ કરું નહીં તો કે ગુમાવશો જે જોતી હોય હા એ તમે બત્રીસ લક્ષણ ચોસઠ લક્ષણી છે જો જોતી હોય તો કહું એમ કરો કે સારું પહેરા પ્રધાન ની સલાહ લીધી તો કે આ ગુમાવાય નહીં તક વારે વારે ના આવે અને જ્યારે તક આવે ત્યારે ઓળખી લેવી ને વધાવી લેવી સારી એટલે સ્ત્રીનો વેશ પહેરીને આવ્યો પ્રતિહારી દ્વારપાળ કે કોણ જો ભાઈ ક્યાંથી આવ્યા છે સ્ત્રીનો તો મારી નાની બહેન છે મળવાલી આવી ગયું ત્યાં ભૂલી ગયો સામળ દીકરીની વાત કરી હતી અત્યારે બેન તરીકે પરિચય આપેલો અને પેલા એ પોતાની કિંમતી વીટી કાઢીને જેવી સરકાવી પેલા નાતમાં ગા પધારો પધારો તો એ જમાનામાં સામળ બધું જાણે છે જમાનામાં શું હતું પ્રજામાં શું હતું બધું જાણે છે એટલે જેવી વીટી સરસ મજાની ભારે કમ સોનાની કાઢીને આપી અને રસ્તો ક્લિયર બંને મળ્યા પરસ્પર વાતચીત થઈ મને બહુ વિરાજવાર છે આ છે તે છે બંને એનો સંબંધ થયો સંબંધને પરિણામે ચંદ્રાવતી સગર્ભા પણ થઈ પણ પેલો કહે છે હું તો જાત્રાએ નીકળો તો અને મારે જવું પડે કહેવાય હવે ન જવા હવે તારી જવાબદારી છે તો કે ના એ તો મારે તો જવું તો પડશે અને નીકળે છે એ પેલી મારણ બહુ ચતુર છે એ કહે છે કે કાંઈક એંધાણી આપતો જ આ ભાઈ ને પણ ઇંધાણી માગી હતી ને પેલા વીંટી આપી હતી ને અને વીંટી ખોવાઈ ગઈ એટલે તો બધી રામાયણ થઈ અને અનિલ જોશી એટલે જ કાવેલ કેમ રે સખી ચિંદુ પવનને હું તો ખાલી શકુંતલાની આંગળી હે આંગળી જયારે બચારી ભરી સભામાં એમ કીધું હશે દુષ્યંતની સભામાં તો કોઈ પડું સ્ત્રી લાગે છે જો મેં તારી સાથે ગાંધર્વ વિવાહ કર્યો એ તો તને મેં કોઈ એંધાણી આપી હશે અભિજ્ઞાન હશે બતાવો હા રહીને એમ કહીને જયારે બચારી વીંટી દેખાડવા જાય છે ત્યારે વિરહમાં દુબળી થઈ ગયેલી એની વીટી અહીં પ્રવાસ કરીને આવ્યા ત્યારે પાણીમાં પડી ગઈ જાતમાં છે ત્યારે ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવી એટલી બધી આઘાતજનક પરિસ્થિતિ એના માટે ઊભી થઈ હશે ને પ્રેમમાં આવું બધું થાય અને હા એટલે એવી જે પરિસ્થિતિ છે તે આવી અને ના છૂટકે એને જવા દેવો પડ્યો એટલે માલણે પત્ર લઈ લીધો બધી વિગતો લખાવી લીધી અને એણે કહ્યું કે જરૂર પડશે તો જ આ પત્ર હું ખુલ્લો કરીશ પરિસ્થિતિ કંઈક એવી વણસશે તો જ આ ખુલ્લો કરીશ અને પછી ગર્ભ કંઈ છાનો થોડો રહે ત્રણ માસ થયા અને માતા એને મળવા આવી ચંદ્રાવતીને અને જુએ છે એને ખ્યાલ આવી ગયો એટલે ખૂબ ઠપકો આપે છે પતિ રાજાને વાત કરે છે કે દીકરીએ તો આવું કુકર્મ કર્યું છે રાજા ગુસ્સે થઈ જાય છે અને કહે છે મારી નાખું આવી દીકરીને જીવતી ન રખાય પ્રધાનની સલાહ લે છે ઉતાવળમાં કોઈ કામ ન કરે લે પાછું રાહુણ સાંભળી એક લિસ્ટ આપી દઈએ ઉતાવળ કામ કરવાથી શું શું હાનિ થાય વન ટુ થ્રી ફોર એમ નામ યાદી આવી જાય અને પછી આપણને એમ બધો બોધ આપી દઈએ કે ઉતાવળ બહુ કરવી નહીં ઉતાવળા સો બાવરા સો ગંભીર એટલે એણે બધું કહ્યું ને વજેરે કીધું કે કરો એક દાસી હતી ને બહુ ચતુર હતી એણે કીધું કે એવું કરો પહેલાં તો મંત્રીએ બોલાવીને બધાને ખકડાવ્યા પ્રતિહારને બોલાવ્યો તો સાચું બોલી ગયો માલણને બોલાવી માલણ જમાનાની ખાધેલ મગનું નામ મરીને પડ્યું અને પહેલાંને બોલાવ્યો બધાને બોલાવ્યા પછી કહે છે કે તો રાજા એક કામ કરો પેલી દાસી સૂચવે છે ને જંગલમાં છોડી મૂકો એના નસીબ ઉપર એણે જે કર્યું છે હવે ભોગવે લઈ જાય છે જંગલમાં પ્રધાન એને પેલી બહુ કાકલુદીઓને વિનંતીઓ કરે છે એટલું તો સમજો કે હું બે જીવી છું અહીં પેલો પાછો આવવાનો છે જાત્રા કરીને મહિના દિવસની મુદત આપીને ગયો છે પાછો આવશે અને મને નહીં જુએ તો એ પણ પોતાનો પ્રાણ થશે ત્રણ ત્રણ જીવની હત્યા થશે હું મરીશ ગર્ભસ્થ બાળક મરશે એ મરશે દયા કરો દયા કરો ત્યારે કેજ તારી ઉપર દયા કરી એટલે તો જીવ ત્યાં લઈ આવ્યો છું તારા બાપે તો મારી નાખવાનું નક્કી કર્યું હતું તો કે હવે હું શું કહું તમને કંઈ એટલે દયા કરીને પોતાના ઘેર લઈ આવે મંત્રી પોતાના ઘેર આશરો આપે છે ને પત્નીને કહે છે સંભાળીને રાખજે અને પહેલી બાજુ પેલો જાત્રા એ નીકળ્યો છે બીજા રાજ્યમાં જ્યાં પ્રવેશ્યો ત્યાં એના વઝીરે એની બરાબર તપાસ ઉલટ તપાસ કરી તો દુશ્મનનો દીકરો એના પિતાએ એક વખત એ રાજાની સાથે ને પ્રધાનની સાથે એવો ખરાબ કારસો કરેલો એટલે પકડીને જેલ ભેગો છ મહિનાની જેલ એને લગાડી દે છે અને પછી જ્યારે દર્શન કરવા રણછોડ જાયજીના નીકળ્યા છે એમને રાજા અને પ્રધાન ત્યારે જીવતો જુએ છે એટલે કે છે અને તત્કાલ સુડીએ ચડાવો છ મહિના એ જેલમાં રહ્યો ખાવાનું ઓછામાં ઓછું આપ્યું અને એને જેવા વધે ચડાવવા માટે વજ્રસ્તંભ લઈ જાય ત્યાં માળિયામાં બેઠેલી રે રાજાની કુંવરી છે નિધિનંદિની બહુ સરસ નામ આપ્યું છે એ નિધિનંદની છે એ જોઈ ગઈ અને એ જોઈ ગઈ એણે થયું કે આવો સરસ કલૈયા કુંવર જેવો એણે તો બહુ સરસ ના એને શબ્દ વાપરો છે આ કેવો છે તો કે તત્તીતર કોણ જાણે શું અર્થ થતો હશે તત્તીતરનો એવો એવો સરસ કામણગારો છે અને એવો સુંદર એટલે એ તો ગઈ પિતાની પાસે એને કહે છે કે મને તો શિવજીએ વર દે દીધો છે કાં તો એની સાથે મને પરણાવો ને નહીં તો હમણાં દેહ પાડું હું તો મારો તો દેહ પડશે પણ પહેલાંનો દેહ પડશે તમારે જે કરવું વળી પાસે પ્રધાનની સલાહ લે શું કરવું એ રાજા પણ પૂછે ત્યારે કહે છે પરણાવો ને આવે એને નક્કી કરી લીધું છે અને ભગવાન શિવજીએ આપ્યું છે ત્યારે પરણી જાય છે જે સુડી ઉપર ચડવાનો હતો એની જગ્યાએ પરણી જાય એક વર્ષ એની સાથે સરસ મજાનું દાંપત્ય જીવન ભોગવે છે અને મનમાં પેલું ખૂંચ્યા કરે છે કે ત્યાં પેલીને સગર્ભાવસ્થામાં મૂકીને આવ્યો છું અને અહીંયા હું આ છું એટલે છેવટે દરતો ડરતો બીજી પત્ની કરી ડરતા તો રહેવું પડે ને એટલે ડરતો ડરતો બચારો વિનંતી કરે છે અને વિનંતી કરીને કહે છે કે મારે જાવવું બહુ જરૂરી છે તો કહે છે જાઓ જરૂર જાઓ લાવ લશ્કર આપે છે અને કહે છે કે જાઓ અને બહાદુરીપૂર્વક એને નમાવો ત્યાં ગયો રસ્તામાં જે વચ્ચે વચ્ચે રાજ્યો આવ્યા જીતતો ગયો ને ત્યાં જઈને તરત જ ટેલ નાખે છે અને કહે છે કે કાં તો મને યુદ્ધમાં પરાસ્ત કરો અને જો હારો તો તમારી દીકરી મને ભરાવો રાજા મૂંઝવણમાં પડ્યો કે આવડું મોટું લાવ લશ્કર લઈને આવે છે આ કોઈ બહુ માથા ભરે ને બળવાન લાગે છે અને દીકરી તો હવે છે નહીં એને તો ખબર નથી કે મને પોતાના મંત્રીએ સંતાડી છે એને ખબર નથી એટલે મંત્રીને પૂછે છે શું કરીશું શું કરીશું ત્યારે મંત્રી પાછું કહે છે ચિંતા ન કરું હું જઈને તપાસ કરી આવું અને મળી આવે છે બધી હકીકત જાણે છે કે આ એ જ છે કે જે આ ચંદ્રવતીની સગર્ભા કરી છે એટલે એને કહે છે પેલો એની પોતાની વાત કરે છે અને રાજાને વાત કરીને લઈ આવે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ તમારી કુંવરી પણ જીવંત છે એને પરણાવો એને પરણાવીને બહુ સરસ રીતે તમે બધાને ખુશ કરો તો આ બીજી પણ પત્ની એને મળી અને રાજ્ય પણ મળ્યું અને બહુ માનપાન કારણ કે બધાનું અભિજ્ઞાન થયું બધા ઓળખાઈ ગયા કે આ કોણ છે આ કોણ છે આ કોણ છે અને પછી એણે પેલા પ્રતિહાર જેણે વીટીઆરપીના અંદર દાખલ થવા દીધો એનું સન્માન કર્યું બહુમાન કર્યું પેલી માલણનું બહુમાન કર્યું પેલા સિપાહીનું બહુ બહુમાન કર્યું અને પછી બે પત્નીઓ લઈને લાવ લશ્કરની સાથે પોતાના ઘેર પાછો વળ્યો ખાધું પીધુંને રાજ કરે એટલે આટલી વાર્તા છે એમાં અને આપણે કનુભાઈ જાનીને ટેવ હતી આવી સરસ રીતે વાર્તા કરીને આપણે બહુ મોટા વિદ્વાન હતા લોકસાહિત્યના ગુજરાત વિદ્યાપીઠવાળા તો કે છે ગોખલામાં ગોટી મારી વાર્તા છોટી કે મોટી એમ કરીને વાર્તા એ બંધ કરતા આપણે જરા સમજવું છે કે એવું શું છે આ વાર્તામાં કે જેને કારણે આ ટેક્સ્ટબુક બને છે પાઠ્યપુસ્તકની ક્યાં પાઠ્યપુસ્તક બને છે આઈએ તૈયારી કરતા વિદ્યાર્થીઓનું પાઠ્યપુસ્તક જે લોકો આટલી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા આપે છે ત્યાં ટેક્સ્ટબુક એટલા માટે આ પુસ્તક પરિચયના કાર્યક્રમો કરે છે મનીષભાઈ સાથે મળીને હવે શું કારણ આ તમે જુઓ આપણે જોઈએ છીએ તો આજની દૃષ્ટિએ આપણને એક રોમેન્ટિક વાર્તા લાગે છે સાદી સરળ સંકુલ પણ નથી કથા પ્રવાહ ક્યાંય ફંટાતો હોય ગૂંચવાતો હોય આપણી નવલકથાઓમાં જેમ બનતું હોય પડતી વિકાસ કાંઈ બધું આવતું હોય એવું નથી સરળ રીતે આમ સમયની રીતે સીધી લીટીએ ચાલ્યું જાય છે પણ તેમ છતાં એ જમાનાને લક્ષ્યમાં લઈ અને એણે જે આમાં જે પોતાની વાર્તાકાર તરીકેની શક્તિ બતાવી છે જોઈએ છીએ ત્યારે આપણને બહુ રસ પડે છે આખી વાર્તા એણે છપ્પામાં દોહરામાં અને ચોપાઈમાં લખીશ બહુ સરળ ભાષા છે અલંકારો પણ છે વધારે પડતા શબ્દ અલંકારો છે અર્થાલંકારો ઓછા છે અને પ્રેમાનંદ જેવું એની પાસે કવિત્વ નથી વાતને જડાવી મલાવી ખીલવી ને કહેવાનું એ બધું ફાવતું નથી રસ નિરૂપણ કરે શૃંગાર નિરૂપણમાં એની માસ્ટરી છે પણ બીજા રસોની ખીલવણીમાં એ ખીલતો નથી અને આવડતું નથી અને પ્રેમાનંદ જેમ એક રસમાંથી બીજા રસમાં બીજામાંથી ત્રીજા રસના તમને એવી રીતે લઈ જાય કે ઉમાશંકરભાઈને કહેવું પડ્યું કે જો હાસ્ય નિષ્પાદન કરવાની સો યુક્તિ હોય તો પ્રેમાનંદ એકસો એકનો જાણકાર છે પ્રેમાનંદ પાસે એકસો એક યુક્તિઓ હતી તમને હસાવવાની અને એક રસમાંથી બીજા રસ્તામાં તમને લઈ જાય નવલરામ કહે છે કે તમને ખબર સુધા ન પડે આજે આપણે ગાડી ડ્રાઈવ કરતા હોય ને પેલું ગિયર બદલતા હોય તો ખબર નથી પડતી આપણને કે આ ગિયર ફર્સ્ટમાંથી સેકન્ડમાં નાખ્યું ને સેકન્ડમાંથી આંચકા નથી આવતા એમ કોઈ આંચકો ન આવે અને એવી સરસ રીતે તમને એક રસમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં લઈ જાય આપણે તરબતર થઈ જઈએ એવી આપણી રસતૃષા સંતોષ એવી આ કૃતિ નથી પણ આપણી રંજન લાલસાને સંતોષ એવી જરૂર છે રંજન લાલસા અને રસતૃષા બે જુદી વસ્તુ છે ઉત્તમ કલાકૃતિ એ હોય છે કે જે આપણી રસતૃષા છે રસની આપણી જે ભાવના છે રસ એટલે શું રસ એટલે ભાવકના હૃદયમાં જે પ્રતિભાવ જગાડે તે કેનેત બર્ક અમેરિકન વિવેચક એની વ્યાખ્યા આપતા કહે છે કે શેને માટે આપણે સાહિત્ય કૃતિઓ વાંચીએ છીએ તો એ કહે છે કે ઇટ ઇઝ નથિંગ બટ એન એસ્થેટિક એક્સપિરિયન્સ આ એક એવો કળાત્મક અને સૌંદર્યમય અનુભવ હોય છે અને ક્યાં થાય છે કોનો અનુભવ હોય છે કૃતિમાં નિરૂપાતો અનુભવ તે લેખકનો કૃતિમાંથી નિરૂપાતો જે અનુભવ છે તે એના પાત્રોનો કૃતિમાંથી જે કંઈ અનુભવ અથવા તો જે કંઈ રસ નિષ્પન્ન થાય છે તે એનું નાટક કોઈ ભજવે એ નટનટીનો કે પછી જે એનું આસ્વાદન કરે છે પ્રેક્ષક તરીકે કે ભાવક તરીકે ભાવકનો કે પ્રેક્ષકનો કોનો રસ રસનું ઉપાદાન ભાવકનું હૃદય છે ભાવક અને સર્જકની સંવેદના જ્યારે સમસંવેદન બને બંનેનું ટ્યુનિંગ જ્યારે રચાય ત્યારે હંમેશા કળાકૃતિ છે તે આપણી ઉપર આપણી રસતૃષાને છીપવતી હોય છે અને આપણને પરિપ્લાવિત કરતી હોય છે તો આ કોઈ પ્રશિષ્ટ કૃતિ નથી ક્લાસિક્સ જેને કહીએ એવું ક્લાસિક્સ નથી આના કરતાં મદન મોહના છે પદ્માવતી છે નંદબત્રીષી છે બીજી એની કથાઓ ચડિયાતી છે શામળની પોતાની બીજી કથાઓ આના કરતાં ચડિયાતી છે પણ એનું સંપાદન જે શાસ્ત્રીય રીતે હીરાબેન પાઠકે કર્યું છે એટલું શાસ્ત્રીય સંપાદન બીજી કૃતિઓનું નથી એકદમ સરસ એના જે કથા ઘટકો છે એ કથા ઘટકોનું એની બધી વાર્તાઓના લક્ષ્યમાં રાખીને એનું જે તુલનાત્મક એણે આપ્યું છે તો આપણે કાનની બૂટ પકડી લઈએ કે શું કામ કર્યું છે હીરાબેન અને હીરાબેન એટલે કોણ આપણા બહુ જ મોટા ગજાના વિવેચક જેનું ગદ્ય કાચ જેવું પારદર્શક હતું અને સાહિત્ય કૃતિની આરપાર જે જોઈ શકતા હતા એ રામનારાયણ પાઠકના પત્ની એસએનડીટી યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષા એ હીરાબેને આ કૃતિને એડિટ કરી ભાયણી સાહેબે એને સૂચન કર્યું હરિવલભ ભાયાણીએ એણે એડિટ કરી આની બે જ પ્રકાશિત પ્રત મળતી હતી ને એક હસ્તપ્રત હતી એ હસ્તપ્રતને આધારે એને આગળ બે પ્રગટ થયેલી છે એ કૃતિઓને આધારે એણે આ સંપાદન કર્યું એટલી સરસ રીતે બધી સમસ્યાઓનું એની ભાષાનું એની વાર્તાની કથન કલાનું હવે તમે જુઓ કે સામાન્ય રીતે આપણે જ્યારે નવલકથા કે આજની કોઈ કથાનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ તો કેટલી બધી વિગતો જોતા હોઈએ છીએ મુનશી પ્રેમચંદ કહેતા હતા ગોદાનના લેખક સેવાશ્રમ રંગભૂમિના કેવડા મોટા સર્જક હિન્દીના એ કહેતા હતા કે ઉપન્યાસ કોઈ ચરિત્ર ચિત્રનું સમજતા હું વાંચવાની શરૂઆત કરીએ ત્યારે કાળા બીબામાં છપાયેલું જે પાત્ર હોય છે આપણાથી અજાણ્યું હોય છે પછી કાનજી હોય જીવી હોય સરસ્વતી ચંદ્ર હોય કે કુમુદસુંદરી હોય સત્યકામ હોય કે રોહિણી હોય આપણે એને ઓળખતા નથી હોતા પણ જેમ જેમ કથામાં આગળ વધીએ તેમ તેમ એક કડીમાંથી ફૂલ ખીલે એમ એનું વ્યક્તિત્વને ચારિત્ર ખુલતું જાય છે એના એક્શનથી એના વાણી વર્તનથી એના અને ક્રિયાઓથી અને વાર્તા પૂરી આપણે કરીએ ત્યાં તો એક ચરિત્ર રૂપે આપણી સામે ઊભા થઈ જાય છે પૂર્ણ કદ ધારણ કરીને ઊભા થઈ જાય એના સુખે આપણે સુખી થઈ જાય છે એના દુઃખે આપણે દુઃખી થઈ જાય તો સીતા ધરતીમાં સમાયમાં આપણને શું કમાચકો લાગે દીપિકા ચીખલિયા રોલ કરતી હોય સીતાનો આપણને ખબર છે કે આ સાચી સીતા નથી અને છતાંય ધરતીમાં સમાઈ જાય તો આપણે સહન નહોતા કરી ધૃષ્કે ધ્રુસકે રડતા હતા એની અગ્નિ પરીક્ષા લેવામાં આવે અને આપણે ફિટકાર વરસાવતા હતા કે આને કેવી રીતે કેવો પતિ કહેવાય એ પેલું સુવર્ણ મૃગ માગે છે ને રામ છે તે નીકળી પડે છે તો રામ આવો કયાગ્રો કંથ એટલું નથી કહેતો દુનિયામાં કોઈ સુવર્ણના મૃગ ન હોય છાની માની બેસ એવું ન લવાય છતાં એ પણ જાય છે તમે જુઓ કે સસ્પેન્શન ઓફ બિલીફ આપણી બધી જ માન્યતાઓ છે એને આપણે મોકૂફ રાખવી પડે જ્યારે આવી કૃતિઓ બળવાન કૃતિઓ હોય ને ત્યારે તો એવી કૃતિઓ આપણી રસદૃષા સંતોષે એને આપણે ક્લાસિક કહીએ છીએ જે કૃતિ એકવાર વાંચ્યા પછી ફરી ફરી વાંચવાનું મન થયા કરે દરેક વાંચનને આપણને રસ પડે આનંદ મળે અને બીજી બાજુ વિવેચકોના આકરા ટીકા પ્રકારો ખમ્યા પછી પણ જે ભાંગે નહીં તૂટે નહીં કે અદ્રશ્ય ન થાય અને સૌથી મોટો પારેખ કે ચોકસી જે છે તે તો કાળ છે ભલ ભલાનેના માપમાં વેતરી અને કોતરી નાખે એ કાળની લબલબતી જીવામાં પણ જે ભસ્મીભૂત ન થાય એવી કાળ જેવી કૃતિ હોય એને આપણે પ્રશિષ્ટ કૃતિ કહીએ સરસ્વતી ચંદ્ર ઉત્તર રામચરિત શાકુતલ આ બધી આવી પ્રશિષ્ટ કૃતિઓ છે કે જેને કાળ ક્યારેય ભસ્મ નથી કરી શકવાનો એવી કૃતિ નથી આ પણ આપણું મનોરંજન ભરપૂર કરે છે અને એટલે જ તમે જોયું હશે કે દૂરદર્શન ઉપર જેટલી સિરિયલો શરૂઆતમાં આવીને આ બધી જ વાર્તાઓના આધારે આવી હતી ગુજરાતીમાં પણ જ્યારે પીજનું આપણું ટીવી સ્ટેશન હતું ને ત્યારે એમાં પણ આ જ વાર ભલો ને ભૂંડો અને આ બધું જે આવતું હતું આમાંથી જ આવતું હતું પદ્માવતી ને કામાવતીને રૂપાવતીને બધી વાર્તાઓ વેતાળ પચીસીને એ જ દીપિકા ચિખલિયા જે સીતા બની હતી એણે છ્યાસન બત્રીસીમાં કેટલા રોલ કર્યા હતા વીર વિક્રમની દૂરદર્શન ઉપર સિરિયલો આવી કેટલા બધા રોલ કર્યા હતા ચંદ્રકાન્તા સંતતીએ નામની આવી જ રોમાંસ પેલા ખત્રીની દેલવાડાના આપણા કવિની એ કેટલી બધી સરસ રીતે રજૂ થઈ એના ઉપર લોકોને ગમે છે કારણ કે આપણો મૂળ ભાવ વિસ્મયનો હોય છે જ્યાં આપણી આંખ અચંબિત થાય જ્યાં આપણી આંખ છે તેને કંઈક જુદું લાગે કંઈક અનન્ય સાધારણ લાગે ત્યાં આપણે બહુ અચંબિત થઈએ છીએ વિસ્મય પામીએ છીએ અને એ વિસ્મયને સંતોષે એવું મારે પૂરું કરવું જોઈએ ઘણો બધો સમય થઈ ગયો છે એટલે આ કૃતિને વિશે એની ભાષા એનો વાર્તા કળાને એ રીતે આપણે સમીક્ષા ન કરીએ નવલકથાની વાર્તામાં આપણે જેમ કહ્યું ટૂંકી વાર્તામાં કે પાત્રનો આવો વિકાસ થાય એમાં વણાંકો આવે એ પાત્રના જીવનમાં ચડતી પડતી આવે તો આપણે એને કલાત્મક કૃતિ કહીએ છીએ વિવેચન પાસે આ બે સર્ટિફિકેટ છે કલાકૃતિ બને છે કલાકૃતિ નથી બનતી અને જેને આધારે આપે છે સર્ટિફાઈ કરે છે વિવેચકો એણે આ કામ કર્યું હોય તો જો પાત્ર પાત્ર મટીને પાત્ર એટલે વાસણ પાત્ર પાત્ર મટીને ચરિત્ર માનવ તરીકે તમારી સામે સાક્ષાત જીવંત જો બને એના સુખે સુખી અને દુઃખે દુઃખી તમે જો વાર્તા વાર્તા વાંચતાં વાંચતા થતા હો તો એ કલાકૃતિ છે નમસ્કાર